જ શોર્ટ નોટિસમાં સમયસર પધારી ચૂકેલા સર્વે માતા પિતા માટે એકવાર હું મંચસ્થ બંને મિત્રોને કહું કે તાલીઓથી વધાવો આ વિષય ઉપર જેમ પહેલાં જ ઉદઘોષકશ્રીએ કીધું એમ કે બહુ ઓછી વાત થાય છે ઓછી ચર્ચા થાય છે અને ક્યાંક થાય છે તો રેર થાય છે બહુ મોંઘી દાટ થાય છે અને એ ત્યારે આપ બધાને સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન એ હાસ્યમાં ધકાયેલા વિષયોને સમાજની જે સમસ્યાઓ છે ખરેખર લાગતી સાચી સમસ્યાઓ ઉપર પ્રકાશ પાડવાનું કામ કરવાનું અમારું કામ છે અને એ નિમિત્તે આપ બધાનું સ્વાગત કરું છું મારા બહુ આમંત્રણને માન આપી અને પધારેલા મિત્રો કે જેને સાંભળવા એક જીવનનો લાવો છે હું જે બંને મિત્રોને પ્રેમ કરું છું ભાઈ પારસભાઈ પાંધી ખાસ સુરત થી અત્યારે ઉપસ્થિત છે એકવાર ખૂબ તાળીઓના ગટરાટ થી એમને બધા યુવાનોમાં ખૂબ વાયરલ છે ખૂબ બધા લોકો એને પ્રેમ કરે છે ખૂબ સરસ રીતે ખોટાહુજનો માણસ છે અને પારસભાઈને તમે સાંભળશો કદાચ આમાંથી ઘણા બધા મિત્રો એવું હોય કે લાઈવ પહેલીવાર સાંભળશે અને પેરેન્ટિંગના વિષય ઉપર તો હું ભૂલતો ન હોઉં તો પહેલીવાર જ રાજકોટમાં બરાબર ને તમે સાંભળશો તો એ પણ સદભાગ્ય છે કે પેરેન્ટિંગના વિષય ઉપર મેં એમને કીધું કે ભાઈ આ મારો લો ઓફ પેરેન્ટિંગનો વિષય છે બાકી તો કેટલા બધા વિષયો ઉપર મોટિવેશન બોલી શકે છે એ પણ તો ભારસભાઈએ મારું આમંત્રણ સ્વીકાર્યું એ બદલ થેન્ક યુ સુરતથી તમે આવ્યા અમારા માટે અને વિશાલભાઈ વાદાણી એ માટીનો માણસ છે અને બંને મારાથી ઉંમરમાં નાના છે એટલે હું વાલથી એને તુકારો કરું છું એટલે તમે સજે એવું ન નમતા પણ વિશાલભાઈ વાદાણીએ સણોસરા એટલે લોકભારતી સણોસરા એટલે આપણી બુનિયાદી કેળવણીનો છેલ્લો દીવો ગુજરાતનો જેની દિવેલ પૂરવાનું કામ ભાઈ વિશાલભાઈ વાદાણી કરે છે બહુ સારા મજાના વક્તા છે અને એને આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું છે એક્ઝેક્ટલી એના વિશે પણ આપણે સરસ સાંભળીશું તો પિંગળશીભાઈની ચાર પંક્તિથી મારે શરૂઆત કરવાની ઈચ્છા થાય છે નથી હું આજ કહેવાનો રસિક શ્રિંગારની વાતો પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો નથી કેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો કારણ કે જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો સંસ્કારની વાતો ઘટે છે અને એથી ચાર લીટીને બદલે બે લીટીમાં મારે કહી દેવું હોય કે આખી સમય આખો સમાજ કઈ રીતે બધું જઈ રહ્યું છે આને જો બે લીટીમાં કહી દેવું હોય તો એમ કહી શકાય બે લીટીનો સરસ મજાનો મને ગમતો શેર જે શેરમાં હું જીવવાની કોશિશ કરું છું અમુક ક્લોઝ ટુ અવર હાર્ટ હોય અમુક ગીતો હોય અમુક કવિતાઓ હોય કે અઝબ કી દુનિયા હૈ ગઝબ કે ફસાને હૈ અઝ કી દુનિયા હૈ ગઝબ કે ફસાને હૈ યા તીર બી ચલાને હૈ પરિંદે બચાને આપણા બધાની હાલત કઈક આવી છે કે આપણે જીતવાનું છે સફળ થવાનું છે પૈસા કમાવાના છે ફેમિલી એ સાચવવાનું છે અને જે આપણા પરંપરાની પરિવારની જે પરંપરા છે દેશની જે પરંપરા છે ગુજરાતની જે પરંપરા છે પેઢીઓ જૂની જે પરંપરા છે એનું જતન એ કરવાનું છે ને પાછા ફેલ તો થાય એમ પોસ કોઈને આમાંથી એવું પૂછવામાં આવે કે કોને ફેઇલ થવું છે તો ક્યાંય એક પણ સભામાં એક પણ જ્ઞાતિમાં એક પણ ઓડિયન્સમાં કોઈ હાથ ઊંચો કરતો જ નથી અઝબકી દુનિયા હૈ કે ફસાને હૈ યા તીર બી ચલાને હૈ ઓર પરિંદે બી બચાને હૈ તો આ કસબ આપણા વડવાઓને બહુ સહજ સાધ્ય હતો અને કદાચ આપણને છે જ પણ આપણે ગોટે ચડાવી દીધો છે મારા એક તબલચીએ હળવી શૈલીનો માણસ છું કાયમ મારી વાત હળવાશથી શરૂ થાય એક અમારા તબલસીએ મને પારાસભાઈ પૂછેલું કે મને નીંદર નથી આવતી સાયરામભાઈ શું કરું એટલે મેં ઓળી હું આમ સલાહ આપું નહીં પણ તે દી મેં એને આપી આ આ વધી ગયું છે આવું કાંઈ નહીં કર તો મેં એને સલાહ આપી મેં કીધું શીર્ષાસન કરું છે ને શીર્ષાસનથી તરત જ માથું ઉતરી જાય મગજ તારે છે નહીં પણ થોડુંક લોહી પહોંચે તો તને ફાયદો થાય એનો બીજા દિવસે હાડાનો વગેરે ગયું માથું મેં એમ એટલું બધું જલ્દી નથી યોગ ફાયદોકારક થતો અને પંદર દિન લગી તારે શીર્ષાસન કરવા પડે તો તને ફાયદો થાય મને કે એમાં એવું થયું ભાઈ મેં ઘરમાં ઘરમાં ઓરડામાં શીર્ષાસન કર્યું હતું જે બામની ડબ્બી ખોવાઈ ગઈ હતી ને એ કબાટ નીચેથી મળી ગઈ એટલે માથું મટી ગયું મને એવું લાગે છે કે પેરેન્ટિંગ એ ક્યાંક આવો જ વિષય છે કે આ આપણા જ હાથમાં આપણા જ ઘરમાં આડી મુકાયેલી આડા હાથે મુકાયેલી ડબ્બી છે જે શોધવામાં અમે તમને મદદ કરવા માંગીએ છીએ બસ તમારા જ ઘરમાં છે ડબ્બી કાંઈ અમે લઈ આવ્યા નથી આ સુરતથી નથી આવ્યા આ સણોસરાથી નથી આવ્યા હું કાંઈ રાજકોટ માર્ગી રજ નથી આવ્યો ડબ્બી તમારા ઘરમાં જ છે એ ગોતવા માટે ક્યાંક આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરીએ તો મળી જાય મારા ઘરની બાજુમાં એક ભાઈને ઘરે એવું સરસ મજાનું દોઢ લાખ રૂપિયાનું કૂતરું છે અને સોફા ઉપર બેઠું હોય એટલે આપણને એમ લાગે કે એના જે છે એટલા હાચવે આ લોકો અને એટલું બધું ધ્યાન રાખે અને અમારો ટોમી તો અમારો જ્યારે એની વાતમાં ત્રીજા વાક્ય ઉપર ટોમી ઉપર આવી જાય અમારા ટોમીને મૂકીને અમે નહીં જઈ શકીએ લગ્નમાં મારા ડાયરામાં નો આવે એમાં કે ટોમીને મૂકીને કેવી રીતે અમારે ત્રણ કલાક એ નહરીએ જ આ મને એમ થાય કે આ અને છોકરાની પડી નથી એટલી કૂતરાની પડી જ વાંધો એમાં એક દિવસ હું એની ઘરે જઈ અને જોઉં તો આખું કુટુંબ ટોમીને પકડી અને દવા પાતું હતું કાંઈક માંદો હશે ભગવાન જાણે મને તો કઈ એમાં ખબર ન પડે મને માણા માંદો હોય તો ખબર પડે આમાંથી તાલી ન પાડે દાંત નો કાઢે હજડ બેઠો રહીએ ભૂલ કાઢવા હાટું એટલે ખબર પડી જાય કે માંદો છે બિચારો ભૂલથી આવી ગયો છે અહીંયા કાંઈ વાંધો નહીં એને ઈશ્વર શક્તિ આપશે ને એના બાટલા અમે ચડાવીએ અમે એની કોશિશ કરીએ લાઈવમાં પણ મુદ્દો હવે આમાં તો મને હું તો ઊભો તો ખાલી આમ દરવાજો તો આખું કુટું એક પગ પકડે ને હાથ પકડે ને એક મોઢું પકડે ને દવા પીવડાવવાની કોશિશ કરે કોઈ હિસાબે એમાંથી દવા ઓલું પીવે નહીં અને પછી થાય કે એમાં એક જરાક ઝટકી મારી કૂતરે ઓલી જે એની દવાની શીશી હતી ને ઢોળાઈ ગઈ સાંભળજો ઢોળાઈ ગઈ એટલે ફૂટી ગઈ અને બધા રાડે રાડ થઈ ગયા પીત શું થયું ભાઈ

એને પીવડાવવાની રીત અલગ છે તમે ચમચીથી પકડીને પાવશો જેમ છોકરાને પાતા અને ટ્રીટ તમે છોકરાની જેમ કરો છો પણ એ છોકરો થોડું છે એ તો ગલુડિયું છે ભાઈ કુતરું છે તો એ એની રીતે પીસે દવા એટલે કહેવાનો અર્થ કે દરેક બાળકને ટ્રીટ કરવાની રીત અલગ છે આ પહેલો મેસેજ યાદ રાખજો મારા દીકરાને હું જેમ ઉછેરું છું એમ પારસભાઈ દીકરીને ન ઉછેરી શકે એમ દીકરાને એના અલગ છે આના જો અમે ત્રણ એક વક્તા એક મંચ ઉપર હોય એક વિષય સાથે સહમત હોય અમે ઘણી બધી બાબતોમાં સહમત છીએ અમે મિત્રો છીએ પ્રેમ કરીએ છીએ એકબીજાને પણ તોય અમારી પેરેન્ટિંગની મેથડ અલગ હોઈ શકે દોસ્તો એમ તમે પણ યાદ રાખજો કે દરેક જો એક કૂતરાની દવા પાવાની સિસ્ટમ અલગ હોય બહુ જૂની જોક હું કહું છું પણ એને અહીંયા આજે હું બધી વાતને જોડી રહ્યો છું પેરેન્ટિંગ સાથે એટલે હું જોક્સ કરવાનો નથી આજે ચિંતા નહીં કરવા ત્રીજો અને છેલ્લો જોક્સ જેથી કરીને દસેક જણા જે મોબાઈલમાં પડ્યા છે એનો મોબાઈલ ઠારી શકે અને ક્યાંય રેકોર્ડ કરો માં આ તમારા દિલમાં ઉતારો કારણ કે આ રેકોર્ડ કરવામાં જ મા બાપ રહીએ છે ને એમાં જ જે છોકરાને કહેવાનું છે ને સમજાવવાનું છે ને વયું જાય છે તમે તમારી દુનિયામાં તમારા દીકરા માટે જ લઈ જાવ અરે ભાઈ દીકરો ભેગો છે અથવા નથી તમે આ વાતને લઈને જાઓ એક બેન ને ત્રણ જ વાળા હતા ઓનલી થ્રી ઇયર્સ કેટલા હલો કેટલા ત્રણ વાળો ત્રણ લાંબા હો પણ કમોર સુધીના ને ત્રણ વાળ અને બેન ગયા બ્યુટી પાર્લરમાં અને બ્યુટી પાર્લર વાળા બેન ને આમ ડાંઠો પર ઘર આવી ભાઈ પેલી વાર આવી ત્રણ વાળ છે પણ કે ગ્રાહક તો ભગવાનનું સ્વરૂપ કહેવાય આપણને શીખવામાં આવ્યું છે એને એક બ્યુટી પાર્લર વાળા બેને હળવેક દઈને પૂછ કે ગણું કે કાપુ હલો ગણું કે કાપુ ઓલી ત્રણ વાળવાળી વાળી બેને જે જવાબ આપ્યો ને એ બહુ અલ્ટિમેટ હતો એને એટલું કીધું અમિતભાઈ કે રંગી દે પેરેન્ટિંગ ઉપર આવું છું કે ક્યાંક પૈસા ગણવામાં સંબંધો કાપવામાં આપણે બાળકના બાળપણને રંગવાનું જ ભૂલી જાય છે કે ભગવાને આપણે જે ઈશ્વરે સંતાન આપ્યું છે એ સંતાનનું બાળપણ રંગવાનું છે આવો સરસ મોકો મળે છે યાદ રાખજો જયારે તમારી પાસે સમય હશે ને સાઠ વર્ષે ત્યારે તમારા દીકરા કે દીકરી પાસે સમય નહીં હોય ત્યારે એની દુનિયામાં હશે ભાઈ તમારી પાસે આ જ સમય છે આ જ સમયે એના બાળપણને રંગવાનું છે ને એ સમયે તમે બીજા કેમ પડ્યા છો એટલે નથી મજા રહેતી એટલે યાદ કરાવી દઉં કૃષ્ણને પૂછેલું અર્જુને કીધું કે તમે કહો છો કે કળિયુગ બહુ ભયંકર રીતે આવવાનો છે એક નાનકડો પ્રસંગ મેં ક્યાંક પૂજ્ય ચરણ પાસેથી સાંભળેલ તો કે હા કળિયુગ તો બહુ ખતરનાક સ્વરૂપ છે કળિયુગનું વર્ણન તો થરથરી જાય એવું છે તો કે માધવ તમે વયા જશો અમને ખબર કેમ પડશે કળિયુગ આવી ગયો એટલે કીધું કે પાંચેય ભાઈઓ જાઓ સહ સહદેવ નકુલ એક દિશામાં એક બાજુ ભીમને મોકલો એક બાજુ અર્જુનને મોકલો એક બાજુ યુધિષ્ઠિરને જાઓ શું કરવાનું તો કે જ્યાંથી કૌતુક દેખાય ને આશ્ચર્ય દેખાય તમને સમજાય નહીં એવું કઈક દ્રશ્ય દેખાય ને એટલે પાછા આવતા રહેજો ભગવાન નારાયણ મોકલે છે પાંચે પાંડવને સાંભળજો અને એમાંથી એક 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 માણસ પાછો આવે છે પાંચે ભાઈઓની વાત લાંબી છે હું ટુ ધી પોઈન્ટ તમને કામ લાગે એવી વાત પેરેન્ટિંગના નામે કહું છું કે આ વાતમાં અર્જુને આવીને એમ કીધું કે મેં કૌતુક જોયું શું તો કે ગાય એના વાછડાને ચાટતી હતી તો કે એમાં શું કૌતુક છે તો કે પણ એટલો બધો ચાટતી હતી દાદુ જન્મેલું વાછડું હતું અને એટલો બધો ચાટતી હતી એટલો બધો ચાટતી હતી તો પણ એમાં કૌતુક શું છે ગાય તો એના વાછડાને ચાટે તો કે ના માધવ એને એટલા બધા જીભથી ચાટણ કર્યા ને કે વાછડું પોતે ભાંભડા નાખતું હતું વાછડાની જે ચામડી હતી ને એમાંથી લોહી નીતરતું હતું તો એ ગાય એને મુક્તિ નહોતી તો કે હા કળિયુગની પહેલી નિશાની કે મા બાપ એના સંતાનને એટલા બધા છાવરશે એટલા બધા પેમ્પરિંગ કરશે કે ઓલું રાયડું પાડશે બરાડા નાખશે અહીંથી કળિયુગ શરૂ થશે આપણે એટલા બધા ઓવર પેમ્પરિંગમાં મારા બચ્ચાને કાંઈ થવું જ ન જોઈએ બધી જ ફેસિલિટી આપણે આપી દેવી છે બધી જ વ્યવસ્થા આપણે આવી દેવાની છે એટલે યાદ રાખજો જ્યારે આપણે નહીં હોય ને ત્યારે એની એક પણ વ્યવસ્થા નહીં હોય જ્યારે આપણે નહીં હોય અને કોરોનામાં આપણે જોયું છે કે આપણા જેવા કેટલાય વયા ગયા આપણા આપણી હમણાં ચાલી બેતાલી પિસ્તાલીના પાંત્રીના વયા ગયા તો એ તો જીવન તો ક્ષણભંગુર છે એ તો સમજાય છે મને તમને તો દોસ્તો બાળકને ઉછેરવું એક ધીરજની ખેતી છે એ ઝાકળને હથેળીમાં ઉછેરવા જેવો કસબ છે આઈ રિપીટ તમારા સુધી પહોંચે તો ચાકળને હથેળીમાં ઉછેરવા જેવો કસબ છે કોઈ શાયરનો અજ્ઞાત શાયરનો એક નાનકડો શેર મને ફરી યાદ આવે છે કે માના કે અંધેરા બહુ હિ ઘણા હૈ માના કે અંધેરા બહુત હિ ઘણા હૈ લેકિન દીપ જલાને મેં કાં મના હૈ જ્યારે જ્યારે અંધારું થાય છે તો અંધારાને કઈ લાકડી કાઢીને આપણે કોઈ તગડવા જવું પડે હાલે નીકળે અહીંથી અમે અજવાળું ભાઈ એક દીવો પ્રગટાવી દો એટલે અંધારું ઓટોમેટિકલી વહીવ જાય એમ મને પારસભાઈ પૂછતા હતા અમે બેઠા હતા ને કે તમને તમને આ સ્કૂલ ચલાવો જો એટલા બધા વાલીઓને ચૌદ વર્ષ મેં ગોંડલમાંય શિક્ષક તરીકે કામ કર્યું અને પછી હું વ્યવસાય મટી ગયો અને સ્વભાવે રહ્યો સ્વભાવે શિક્ષક રહ્યો તો કે તમને કયા પ્રકારના પેરેન્ટ્સ મળ્યા મેં કીધું બે જ પ્રકારના પેરેન્ટ્સ મળ્યા મેં અંદર કહું છું બે જ પ્રકારના પેરેન્ટ્સ માર્કેટમાં છે એક ઓવર કેરિંગ પેરેન્ટ્સ છે અને બીજા એક ઓવર ડેરિંગ પેરેન્ટ્સ છે માર્કેટમાં બે જ છે એક ઓવર કેરિંગ એટલું બધું ધ્યાન રાખે છે મારો દીકરાને કંઈક તકલીફ જ ન પડવી જોઈએ અને બીજાને એ બધું બરાબર છે પૂછવા જ નથી જાતો સાહેબને નથી પૂછવા જતો નિશાળે નથી જાતો આડો એ મારો છોકરો એટલે એમાં કઈ વાંધો જ મારી દીકરી એટલે એમાં કઈ ભૂલ જ ન હોય એ દીકરી કે એ દીકરો સીધો રેવ પાર્ટીમાં પકડાય ને ત્યારે જ એને ખબર પડે છે ડ્રગ્સની પાર્ટીમાં એ દીકરો પકડાય ત્યારે જ એને ખબર પડે છે કે મારા દીકરા યાર ત્યાં સુધી એ વેમમાં જ રહે છે આ ઓવર ડેરિંગ પેરેન્ટ્સ અને ઓવર કેરિંગ પેરેન્ટ્સ ત્યારે દોસ્તો અંગ્રેજીનું એક સરસ સૂત્ર છે અને ત્રીજો પેરેન્ટ્સ મને અત્યારે દેખાય છે લેટેસ્ટ લાઈવ જે કહું છું ઓવર ડેરિંગ એક ઓવર કેરિંગ અને ત્રીજો છે આ બીજા બધાનું જોઈને શેરિંગ કરનારા આ લાઈવ આવ્યું અત્યારે આ ત્રીજો ભાગ મને હમણાં દેખાણો આ જાણે મને અમુક ખાલી રંગભૂમિ ઉપર દેખાય છે અંગ્રેજીનું કોઈ સરસ સૂત્ર મને આપ્યું છે ચિલ્ડ્રન્સ આર નોટ યુઝલેસ ચિલ્ડ્રન્સ આર નોટ યુઝલેસ બટ ધે આર યુઝલેસ ગ્રેટ પેરેન્ટિંગની વ્યાખ્યા શું ભાઈ એમ સારી વ્યાખ્યા શું તો કોઈ અંગ્રેજી લેખકે કીધેલું છે કે ગ્રેટ પેરેન્ટિંગ હેપન્સ વેન યુ કન્ટ્રોલિંગ યોર સેલ્ફ એન્ડ સ્ટોપ કંટ્રોલિંગ યોર ચાઇલ્ડ તમે તમારા બાળકને કંટ્રોલ કરવાનું બંધ કરો ને તમને કંટ્રોલ કરવાનું કરો ને ત્યારથી શ્રેષ્ઠ મા બાપ છો તમે યાદ રાખજો આટલું સાબિત થાય છે નિંભાળો તમે ને મેં બધાએ જોયો છે એક આખી પેઢી જે મોટી છે એ ગામડામાં ભણીને મોટી થઈ છે એ એને જોયો જો નિંભાળો જે કુંભારનો નિંભાળો જેની અંદર બધા જ વાસણો બનતા હોય કેટલાય આમાંથી જોયો છે નિંબાડો નેવું ટકા નેવું ટકા ઓકે તો બધાય જોયો જ હોય કે નિંભાળા વગર કોઈ દુનિયાનો ગરબો ન થાય કુંજો ન થાય માટલી ન થાય તાવડી ન થાય એ નિભાડાની દિવાલો બહુ કાળી ભટ્ટ પડી ગઈ હોય છે જોજો તમે એ એટલા બધા વાસણોને એને પ્રગટ કર્યા હોય એ એટલે નિંભાડાની દિવાલ કાળી પડી ગઈ હોય છે દોસ્તો મા બાપનો રોલ બાળક માટે ક્યાંક આ નિંભાડા જેવો છે દુનિયા ગરબાને પગે લાગશે દુનિયા કોડિયાને પગે લાગશે કોઈ નિંભાડાનો ફોટો પાડવા ગયું એમ સચિન તેંડુલકરના માતા પિતા કોણ છે એ તો એની બાયોગ્રાફી લખતી વખતે અથવા તો ગૂગલ કરો એટલે આપી દે પણ એના મા બાપના કોઈ ફોટા કે એના કોઈ ક્લબ નથી હોતી સાહેબ હે અમિતાભ બચ્ચનના માતા પિતાની ફેન ક્લબ ન હોય એના ફેન ફોલોઅર્સ ન હોય પણ અમિતાભે જે કામ કર્યું આ તો એક મેં નામ લઉં છું ખાલી તો જે મા બાપનો રોલ આ છે કે એનો નિંભાડાની જેમ એને કામ કરી એને એને એ ગરમી આપવાની છે ખાલી એ એને અને પ્રગટ કરી દેવાનો છે ગરબો હોય કોડિયું હોય અને સમાજ માટે મૂકી દેવાનો છે પછી સમાજ એનો ઉપયોગ કરે દોસ્તો તો ઓગણીસો ને પિસ્તાલીસથી અડતાલીસની વચ્ચે ઘણા બધા દેશ આઝાદ થયા હું તો આ પ્રસ્તાવના કરીને પછી મારે આગળ કરે પછી પછી હું છેલ્લે બોલવાનું છું પણ ઓગણીસો ને છેલ્લી વાત મારી કર્યો ઓગણીસો ને પિસ્તાલીસ થી અડતાલીસ વચ્ચે તમે જાણો છો ભારતનો ઇતિહાસ જેને વાંચ્યો હોય વિશ્વનો ઇતિહાસ જેને વાંચ્યો હોય ઘણા બધા દેશ આઝાદ થયા આપણી લગો લગ જ ઇઝરાયલ આઝાદ થયો અને ઇઝરાયલે દુનિયાભરમાં પ્રગતિ કરી એની ઉપર આખો એક વિષય એક બે કલાક બોલી શકાય એટલું મારી પાસે છે પણ એમાં હું મારે નથી જઉં પરંતુ આપણે ત્યાં ને ત્યાં જ રહ્યા બહુ વધારે પ્રગતિ ન કરી શક્યા આનું કારણ શું કે સરકારો બદલી આપણી પણ માનસિકતા ન બદલાવી શીખ્યા આપણે આપણે આપણી શિક્ષણ પ્રણાલી ન બદલાવી શક્યા એટલે સત્તા બદલાણી પણ વ્યવસ્થા એ નહીં રહી આપણા દેશમાં વિશ્વગુરુ બનનારો આ દેશ સમગ્ર વિશ્વ તમે ઇતિહાસ વાંચી લેજો કે વલ્ભીપુરમાં આપણા નાલંદામાં આપણા તક્ષશિલામાં અહીંયા વલભીપુર તો આપણા ભાવનગર બોલતો ન બરાબર એની અંદર હજારો વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા હતા ભારતનું વ્યાકરણ શું છે ભારતનું વિજ્ઞાન શું છે આ સાયન્સ ભારતનું ભણવા માટે વિશ્વભરના વિદ્યાર્થીઓ અહીં આવતા હતા એ વિશ્વગુરુનું યુવાધન આજે વિદેશમાં ભણવા માટે લાઈનમાં વિઝા લેવા માટે ઊભું છે થયું શું મિસિંગ શું છે એવડું મોટું ગુરુકુળો ખોઈ બેઠા આપણે સહપરિવારો ખોઈ બેઠા સહજીવન ખોઈ બેઠા આપણે ગામડા ખોઈ બેઠા અને આપણે ગૃહ ઉદ્યોગો ખોઈ બેઠા આ બધું ખોઈ નાખ્યું આપણા ઘરમાં જ બનતું હતું બધું આ અંગ્રેજો લાવ્યા કે બહાર જઈને પુરુષ નોકરી કરે યાદ રાખો સ્કિલફુલ માણસો તો આપણા ગામડે ગામમાં હતા ભાઈ એક લુહાર પોતે તલવાર બનાવતો હોય તો એની પત્ની એને સપોર્ટ કરતી હોય એનો દીકરો કાંઈક એને અથોડો પકડી રાખતો હોય એ દીકરો દહ વરનો થાય ને ત્યાં ચાકુ બનાવવા જ મંડે ભાઈ એને શીખવા જવાનું નહોતું એને આઈટીઆઈ કરવા પણ નહોતું આ તો એક નાનકડું સેમ્પલ આપું છું એટલા સ્કિલફુલ માણસો આપણા દેશમાં હતા ઠેર ઠેર હતા ગામડે ગામડે હજી છે પણ એ બધામાંથી અને પુરુષને બહાર કાઢી ઘી ટીવી જોવે એટલે બેનો બધા બેઠા બેઠા અનુપમા જોવે આ એમાં કૂટાઈ ગયા આપણે બેનો અમારે કાશું કરવાનું બાકા એ તારે કરવાનું અરે ભાઈ તું ઘર કાંઈ કા તારું ઘર છે બાપા ના અમારે કઈ આ ભૂલાઈ ગયું એટલે સ્કીલ જે હતી બૈરાઓની અંદર ગુરુકુળો ખોયા સહજીવન ખોયા સહપરિવાર ખોયા ગામડા ખોયા ગૃહ ઉદ્યોગ ખોયા સ્વાશ્રય હત્યા કરી નાખી આપડા આપણા આત્મબળના ઉજાસને ઠારી નાખો આપણા આપણી મૌલિકતાનું મર્ડર કરવામાં આવ્યું પરિણામે શું થયું આઝાદી પછીના સિત્તેર વર્ષમાં મજૂરો અને કારકુનો વૈધા અને માણસ કઈટા ગુલામો વધ્યા ને ગુરુજનો ઘટ્યા સક્સેસ વધી અને સેન્સેશન ઘટ્યા પર્સન્ટેજ વધ્યા અને પરફોર્મન્સ ઘટ્યું માર્ક્સ વધ્યા માનવતા ઘટી સ્કૂલો વધી ગઈ કેટલી બધી સ્કૂલો થઈ ગઈ પણ રાષ્ટ્રનું સ્વાભિમાન ઝીરો થવાની અણી માથે ભારતનો સ્વ આપણે ખોઈ નાખ્યો ક્યાંક તો સિત્તેર વર્ષ પછી યાદ રાખજો જેમ સમરાંગણની અંદર ભગવદ્ ગીતા રજૂ થઈ હતી વિચાર તો કરો યુદ્ધના અઢાર લાખ લાશ જ્યાં પડવાની હતી એની પહેલાં જીવનનું શ્રેષ્ઠ ગીતાજી ત્યાંથી પ્રગટ થયું છે આ ભારતની જ ધરતી ઉપર થઈ શકે ભાઈ કે જ્યાં આવડું મોટું ભીષણ સંગ્રામ થવાનો છે એ પેલા જીવનની અધ્યાત્મની કર્મની અધ્યાત્મની શ્રેષ્ઠ વાત થઈ છે એવી જ ઘટના મને લાગી હતી જ્યારે કોરોનાના સમયમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રજૂ થઈ હું આ બેયને કનેક્ટ કરું છું કે ભીષણ મૃત્યુના સંગ્રામ વચ્ચે મોતના તાંડવ વચ્ચે નેશનલ એજ્યુકેશન પોલિસી આવી જાય આપણને તો એના માટે ખ્યાલ એ નથી સ્કૂલ હોય ઘણી તૈયાર નથી ઘણા શિક્ષકોએ તૈયાર નથી ને વાલી તો વિડીયો એકસો નો માહોલ જોડે એ શું છે એટલે એ શું હે એ તમે ન કહો ને એટલીસ્ટ આટલા વાલીઓ તો રાજકોટના એમ કહી શકે કે મને ખબર છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં શું થવાનું છે એના માટે આજે વિશાલભાઈને આપણે બોલાવ્યા છે કે શું છે ભાઈ શું અને ઇતિહાસમાં સિત્તેર વર્ષમાં આપણી શિક્ષણ પ્રણાલીને બદલવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો આ બહુ જોખમી કામ છે સાહેબ અને એ ભારત સરકાર કરવા જઈ રહી છે તો બહુ મોટી શ્રદ્ધા છે મને અને મારા જેવા હજારો લાખો વિશાલભાઈને ભાઈને કે જો શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એઝ ઇટ ઇઝ એક્ઝિક્યુટ થઈ તો બે હજાર ત્રીસ કે ચાલીસમાં માં ભારત મહાસત્તા ઉપર બેઠું હશે લખી લેજો અને એ બેસાડનારા પ્રજા ઘણા છે પહેલાં ધોરણમાં જેનું બાળક બે હજાર ત્રેવીસ કે ચોવીસથી આવે છે ને એ જ્યારે બહાર પડશે ને ગ્રેજ્યુએટ થઈને ત્યારે ભારતમાં સતા આટલું હું ગૌરવ સાથે કહી શકું શ્રદ્ધા સાથે કહી શકું પણ આમાં મારો જો હિમાલયથી સહેજ પણ ઓછો નથી અને તો દરિયાથી સહેજ પણ નાનો નથી જો અને તો કારણ કે સારેમ સારા વિચારને સારેમ સારી સિસ્ટમને ફેઇલ કરવા માટે આપણે સૌથી વધારે સક્ષમ છીએ આપણે ગમે એને પતાવી નાખવા માટે સક્ષમ છે કારણ કે આપણી હારે સેટ નથી થતું એટલે આપણે નહીં કરીએ આપણી પાસે આપણા પેરામીટર્સ છે આપણે આવું જ આપણે નક્કી કરી લીધું છે બાજુવાળાનો છોકરો આ નિશાળમાં જાય છે એટલે મારે આમ આપણા પેરામીટર્સ આપણી માપપટ્ટીઓ બહુ ટૂંકી છે સોરી ટુ સે યુ ભૂલ હાગમટે થઈ છે સુધારવી હાગમટે જ પડશે હાગમટેમાં સમજો ને હોલસેલમાં બધા એ ભૂલ કરી છે આપણે બધા એમાં હું આવી ગયો તમે આવી ગયા તો આ હાગમટે થયેલી ભૂલને હાગમટે આપણે સુધારવાની છે એટલે હર્ષ બ્રહ્મભટ્ટથી મારી વાતને વિરામ આપું અને મારે વિશાલભાઈને નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપર પહેલી વખત પ્રવચન કરવા આવી રહ્યા છે વિશાલભાઈ અત્યાર સુધીમાં ઘણી બધી સંસ્થાઓમાં પ્રવચન આપ્યા છે પણ એમને મને કીધું મને કે રાજકોટમાં પેરેન્ટિંગના વિષય ઉપર જાહેર વાલીઓને હું પણ પહેલીવાર સંબોધીશ એકવાર ખૂબ તાળીઓના ગ્રગડાટથી વિશાલભાઈ વાદાણીને મંચ સોંપતા પહેલા હર્ષ બ્રહ્મટ આ ચાર લીટી અહીં બેઠેલા દરેકે દરેક વાલીને ગળે ઉતરે તો કે એક સંબંધ અંતે સ્મરણ થઈ ગયો હરણ થઈ ગયો એક સંબંધ અંતે સ્મરણ થઈ ગયો સ્વયં મેઘ તરસ્યું હરણ થઈ ગયો અને પેરેન્ટિંગની આ બે લાઈન કે એમ ભણતરની રીતો જુદી થઈ ગઈ એમ ભણતરની રીતો જુદી થઈ ગઈ બાપ ઘરડો થયો અભણ થઈ ગયો બાપ ગરડો થયો અને અભણ થઈ ગયો દોસ્તો તો આપણે અભણ ન રહીએ આપણી પાસે ઘરે આવ્યા છે એ મોબાઈલ બધા આઈફોન ફોર્ટીન પ્લસ છે એ તો ફીલ કરો છો ને કેટલા ફીલ કરે છે છોકરા બહુ ઇન્ટેલિજન્ટ છે ઓનેસ્ટલી હાથો છો કરો થેન્ક યુ હા હુંય કરું છું એટલે હાથ હું મારા કરતાં મારો છોકરો વધારે હોશિયાર છે બસ તો આપણે અપડેટ થવાનું છે ફરી ફરીને કહું છું કે આપણે સોફ્ટવેર નથી કે આમ તરત જ રિસ્ટાર્ટ થઈ શકીએ આપણે બહુ બધી વીસ વર્ષ પછીના બાળ પાંચ વર્ષના બાળકને સમજાવવું બહુ હેલું છે વીસ વર્ષના પછીનાને સમજાવવા માટે વિચાર કરો પાંચ પાંચ વર્ષે આ લોકો આવે છે ત્યારે એ કેટલી સભા કરે છે એનાથી વધારે મહેનત અમારે કરવાની છે અને અમને ખબર છે કે અમે છૂટાવવાના નથી પણ સમાજ પીડાય નહીં એ ચિંતા અને ચિંતન ચિંતનની અમને ચિંતા છે દોસ્તો એટલા માટે સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન આ કાર્યક્રમ કરી રહ્યો છે એકવાર ખૂબ તાળીઓના ગ્રહથી વધાવીએ વિશાલભાઈ ભાદાણી થેન્ક યુ વેરી મચ મિત્રો જે શાળા કે સંસ્થા પોતાના માટે જ પોતાના વાલીઓ માટે જ કાર્યક્રમ કરે એને વિદ્યાલય કહેવાય જે શાળા આખા સમાજની ચિંતા કરીને કાર્યક્રમ કહેવાય કાર્યક્રમ કરે એને ચેતનાલય કહેવાય કારણ કે અને હિંમત માગી લે રાજકોટમાં અમે હમણાં ચર્ચા કરતા હતા કે ગંભીર મુદ્દાઓ ઉપર કાર્યક્રમો થાય કારણ કે તાવો ને માઓ બેય મૂકીને આવવું પડે એટલે ખાસ લક્ષ્મી ફાઉન્ડેશનનો આભાર એમને ખૂબ ખૂબ અભિનંદન તમને સૌને અભિનંદન કે આજની આ આપણી લેટ ઇવનિંગ છે એ જબરજસ્ત થવાની છે જબરજસ્ત એટલા માટે થવાની છે કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ ત્રણેય શબ્દો બહુ ઇન્ટરેસ્ટિંગ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમાં જો છેલ્લો શબ્દો આપણે પકડીએ આપણા જીવનના જે નિર્ણયો છે એ જ્યારે આમ ધજાની જેમ ફગતા હોય ત્યારે એક નીતિનો જે સ્તંભ હોય એને સ્થિર રાખે છે એ રીતે આ દેશના ભવિષ્યના અનેક નિર્ણયો જે સ્તંભના આધારે સ્થિર રહેવાના છે એ છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને એને તમારે ને મારે આપણી ગરજે સમજવાની છે નહીતર આવનારો સમય અનેક સમસ્યાઓ લઈને આવવાનો છે મારે વાતની શરૂઆત કરવી છે અમદાવાદથી અમદાવાદમાં એક જગ્યા છે તમે બધા જાણો છો એનું નામ છે માણેક ચોક આ માણેક નામ માણેક ચોક શા માટે પડે છે કારણ કે માણેકનાથ નામના એક સંત થયા ત્યાં અહેમદ શાહ રોજ કિલ્લો ચણે કિલ્લો શું કામ ચણવો છે સાબરમતીનું વેણ બદલી અને પોતાનો કિલ્લો ચણવો છે અહેમદ એ અને બરાબર સાબરમતીના કાંઠે આ માણેકનાથ બાબાની ઝૂંપડી છે એટલે બાબા કે કાંઈ વાંધો નહીં બાદશાહ બનાવતું મેલ બાદશા મહેલ બનાવે દિવસે માણેકનાથ બાબા ગોદડી બનાવે રાત્રે ગોદડી વીખી નાખે અને કિલ્લો પડી જાય આવું રોજ થાય કોઈ એમ જ આવું કેમ થાય છે કોઈ કીધું કે માણેકનાથ કરે છે આ વાત હું એટલા માટે કરું છું કે શાળાઓ છે ને એ બાળકના ઘડતરનો કિલ્લો રોજ ચણે છે ક્યાંક જાણે અજાણે આપણાથી ગોદડી વિખાઈ જાય છે કેવી રીતે વિખાઈ જાય એક બે ઉદાહરણ જાણતા જાણતા આપણાથી બોલાય જવાય હવે નિશાળવાળા હાલી નીકળ્યા છે એટલે સાહેબ એક વજ્રાઘાત થાય આપણાથી બોલાય જાય હવે તારી મેડમને શું ખબર પડે બસ આ એક વાક્ય છે એ બાળકને કેટલાય કિલોમીટર પાછળ લઈ જાય તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વાલી માટે મેં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે પચીસ ત્રીસ લેક્ચર્સ આપ્યા છે પણ વાલી માટે આજે આ પહેલો લેક્ચર છે અને એટલે માટે મને ખૂબ આનંદ છે કે આવો એક કાર્યક્રમ રાજકોટમાં થાય છે એટલે હું બહુ જ ટૂંકમાં વાત કરવાનું છું વીસ થી પચીસ મિનિટમાં મારી વાત પૂરી કરીશ એટલા માટે હું ચિત્રો કેટલાક લાવો છું આ હોડી તમે જુઓ તમને ખ્યાલ આવશે કે જો શિક્ષણમાં વાલી અને શાળાનો મત એક ન હોય બંને પરસેવો વળી જાય એટલી મહેનત કરતા હોય પણ પહોંચે ક્યાંય નહીં આપણા બાળકનું શિક્ષણ કંડક્ટર જેવું થઈ જાય મુસાફરી રોજની પહોંચવાનું ક્યાંય નહીં એટલા માટે આજે તમારે તમને સૌને અમારે આપણા વ્યાપક નીતિ સાથે જોડવા છે આ શાહમૃગ છે શું તકલીફ છે સાયકોલોજીમાં ઓસ્ટ્રીચિયન ડિસોર્ડર કહે છે કે તોફાન આવે એટલે રેતીમાં માથું ઘુસાડી દે અને માની લે કે તોફાન તો નથી કંઈ પણ નવું આવે ત્યારે ઘણી બધી વખત આપણું મન પણ શાહમૃગ વૃત્તિથી પીડાતું હોય છે તમે બધાય છાપાઓમાં સેમિનારમાં ક્યાંક મેગેઝિન્સમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે ઘણું બધું જાણ્યું હશે એની ઘણી બધી અફવાઓ પણ થઈ છે ઘણા લોકો એમ કહે છે કે હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બંધ થઈ જશે ના ઘણા લોકો એમ માને છે કે બોર્ડ નીકળી જશે ના રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આખો ડ્રાફ્ટ ચારસો ને નેવ્યાસી પાનાનો છે એમાં ક્યાંય એવું લખ્યું નથી બે હજાર પંદરથી આ કાર્યક્રમ ચાલે છે બનાવવાનો સાયરામભાઈ સાચી વાત કરી કે આ સામૂહિક ભૂલ કેવી રીતે છે આપણને બધાને વિધિવત કહેવામાં આવેલું કે દેશ માટે એક નીતિ બને છે તમારા સૂચનો મોકલો સાયરામભાઈ કેટલા સૂચનો આવ્યા છે ખબર ચોત્રીસ હજાર એના કરતા શિક્ષકો વધારે છે ને માત્ર ચોત્રીસ હજાર સૂચનો આવ્યા છે પણ સૌથી સારી વાત એ છે કે આ નીતિના જે ઘડવૈયા છે કસ્તુરી રંગનુનિ કમિટી ઈસરોના ફોર્મર ચેરપર્સન છે ને વૈજ્ઞાનિક છે વૈજ્ઞાનિક રીતે આ નીતિને કોઈ ચેલેન્જ ના કરી શકે કે આમાં આ વાત ખોટી છે કોઈ ચેલેન્જ ના કરી શકે એટલી સાયન્ટિફિક છે આ પહેલી આપણા દેશની નીતિ આવે છે ઓગણીસો અડસઠમાં પછી છ્યાસીમાં માં માં આવેલી નીતિને આપણે થોડી રિપેર કરીએ બાણી બાણુંમાં અને પછી ચોત્રીસ પાંત્રીસ વર્ષે આપણને બે હજાર વીસમાં નીતિ મળે છે એટલે આના આવા લાંબા ટુકડાઓ છે શું કામ આવે છે નીતિ તો બધા જ રિપોર્ટ્સ એવું કહે છે કે ભારત જે છે એ કોરોનાના બે ત્રણ વર્ષ બાદ કરો તો લગભગ વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બને પણ સાયરામભાઈ જો ને તો જો ને તો શું છે તો જ બને જો ભારતનો આખો સમાજ છે એ જ્ઞાનને પ્રેમ કરવા લાગે જ્ઞાન પ્રેમી બને સમાજ આખો જ્ઞાન પ્રેમી તો બને જો એનું શિક્ષણ એવું બને તો તમે રિવર્સ એન્જિનિયરિંગ કરો તો આજે આપણે જે આંબો વાવીશું એ પાંચ વર્ષે કેરી આપશે એટલા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવે છે બીજું આખી દુનિયાએ આયોજન કર્યું છે છે એને કહેવાય મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ કે આખી દુનિયા કુટુંબ તરીકે સો વર્ષે ક્યાં જવા માંગે છે તો એને કેટલાક માઇલસ્ટોન્સ બનાવ્યા છે એ માઇલસ્ટોન્સને ધ્યાનમાં રાખીને પણ ભારતે એની શિક્ષણ પ્રણાલીને બદલવી પડશે મિત્રો તમારું બાળક ગમે તેટલા ધોરણમાં હોય ગમે તે પ્રવાહમાં હોય આ નીતિ કે છે એકવીસમી સદીમાં કોઈ પણ વ્યક્તિએ સફળ સાર્થક થવું હશે તો એની પાસે છ કૌશલ્યો હોવા જોઈએ સિક્સ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી સ્કિલ્સ એમાં પહેલું જ છે મેં એક વિડીયોમાં કહેલું કે આપણા તમામ લોક સાહિત્યકારો સાયરમભાઈ એને બીએડના અભ્યાસક્રમમાં મૂકવા જોઈએ શું કામ પહેલું જે સ્કિલ છે એ પ્રત્યાયન કૌશલ્ય છે તમે જાણો છો દુનિયાના મહત્વના જે સંશોધનો છે એવું કહે છે કે ભારતના અઠ્યોતેર ટકા એન્જિનિયરને બાણું ટકા ને નોકરી ન આપવી જોઈએ કેમ કેમ કે એમને સાદી વાત કરતા નથી આવડતું કેમ નથી આવડતું આપણે સૌ તમે જોજો બાળકોને વક્તા બનાવવા માંગીએ છીએ એટલે આપણી કોમ્પિટિશન કેવી હોય વક્તૃત્વ સ્પર્ધા ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે આપણે લોકોની સામે બોલતા શીખવાડીએ છીએ સાથે નહીં મેં હજી સુધી ક્યાંય સ્કૂલમાં સ્ટેજ ઉપર ડિબેટ ડિસ્કશનની કોમ્પિટિશન નથી જોઈ યુનિવર્સિટીમાં થતી હોય તો અભિનંદન એટલે જ્યારે ગ્રુપ ડિસ્કશનમાં ઇન્ટરનેશનલ લેવલે આપણા બાળકો જાય છે ત્યારે કોઈનો વિરોધ કરે તો સહન ના કરી શકે તરત આમ લાલ પીળા થઈ જાય તો પહેલું શીખવાડવું પડશે એને શ્રેષ્ઠ અભિવ્યક્તિ કમ્યુનિકેશન સ્કિલ્સ બીજું છે ટીમવર્ક એટલે કે સહકાર કોલાબરેશન એકવીસ વીસમી સદી લીડર્સની હતી આપણે કેટલા બધા દુનિયામાં લીડર્સ મળ્યા એકવીસમી સદી લીડર્સની નથી ટીમ વર્કની છે તમે જુઓ રિલાયન્સ આવ્યું એટલે આઈડિયા ને વોડાફોન ટીમ થઈ ગયા સર્વાઇવલ ચોઇસ આવી ગઈ ગૂગલ માઇક્રોસોફ્ટ આમ જાની દુશ્મન છે પણ ક્લાઉડ કમ્પ્યુટિંગ દ્વારા જોઈન્ટ પ્રોગ્રામ્સ કરે છે જે જોડાશે એ ટકશે આપણો મૂળભૂત સસ્તનધારી જીવનો જૈવિક ગુણ છે આ આ સાંસ્કૃતિક લક્ષણ નથી આપણું સાથે રહેવાનું એટલે જે કુટુંબ તૂટે ક્યાં સુધી નડે એ શિક્ષણમાં ગ્રુપમાં કામ કરવા દેવાના ગ્રુપ ગ્રુપ સ્ટડીઝ શાળા પણ એકલા બાળકને એક હોમવર્ક ના આપે એટલે હવે આવું આવશે શાળા તમને કહેશે કે આ ચાર બાળકે ભેગા થઈને કરવાનું હોમવર્ક છે ત્યારે આપણે એને સહકાર આપવાનો છે ત્રીજું જે છે એ બહુ સરસ છે ક્રિટિકલ થિંકિંગ સમીક્ષાત્મક વિચારણા આપણે આજે આપણા જીવનના નિર્ણયો છાપું વાંચીને કે વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી લઈએ છીએ એટલે થાપ ખાઈ જઈએ છીએ ખરેખર જે આવે છે એને તપાસવું પડે ચેક કરવું પડે એને જ ભણેલ ગણેલના નિર્ણયો કહેવાય નહીતર તો ગલ્લે બધા નક્કી કરે છે કોહલી આમ રમવું જોઈએ મોદી આમ કરવું જોઈએ પણ આપણામાં એવી સમજ વિકસી છે વિકસે છે એના માટે હું હું આગળ કહીશ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું કહે છે કે આવું કરો તો બાળકમાં સમીક્ષાત્મક શક્તિ વિકસે ક્રિટિકલ થિંકિંગ વિકસે ચોથું છે પ્રોબ્લેમ સોલ્વિંગ તમે અત્યારે તમારી આસપાસના લોકો દુનિયાના શ્રેષ્ઠ બધા જોઈ લો લીડર્સ જોઈ લો જે ટોપ ઉપર હોય છે છે એનું કામ શું કરવી સદીમાં એવું કહેવાતું કે તમારી ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ તમારી ઇન્કમ એકવીસમી સદી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હવે સમીકરણ બદલે છે એમ કે છે તમે જેટલી મોટી પ્રોબ્લેમ સોલ્વ કરો એટલી મોટી આવક લઈ જાઓ હવે પ્રોબ્લેમ સોલ્વિંગ શીખવાડવું એટલે શું પ્રોબ્લેમ સોલ્વિંગ શીખવાડવું એટલે વિદ્યાર્થીઓને જીવાતા જીવનમાં મૂકવા પાયથાગોરસનો પ્રમેય તમે બધા જાણો છો પણ છેલ્લે ક્યારે વાપર્યો તો બોર્ડ સિવાય કયો જઈ ક્યાંય નહીં રાઈટ યુઝફુલ છે યુઝફુલ છે પણ આપણને ત્યારે કોઈ કહેતું નથી કે આને આ આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આને યુઝ કરવાનો છે છઠ્ઠું ક્રિએટિવિટી ત્રાસુ ચાલનારા લોકો આ સાઈરામભાઈ જેવા શાંતિથી થી હાસ્ય કલાકાર ડાયરો કરતા હોય તો આવું પેરેન્ટિંગ નું શું માથે લઈને ફરે છે પણ ક્રિએટિવિટી ઊંઘવા ના દે યાદ રાખજો આ જગતમાં જે કંઈ પણ નવું છે ને એ કરચલાઓ કરેલું છે કરચલામ ત્રાસા ચાલે નાક કે બરાબર તો સિર્ફ ગધે ચાલતે હે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણા વિદ્યાર્થીઓને આવા ક્રિએટિવ બનાવવા ઈચ્છે છે સવાલ એ છે કે તમે તૈયાર છો છઠ્ઠું અમારી યુનિવર્સિટીનું નામ કરવાનું થયું સાયરામભાઈ અમે દુનિયાની બેસ્ટ યુનિવર્સિટીનો અભ્યાસ કર્યો અને અમે નક્કી કર્યું હજાર નામ પાડ્યા એમાંથી એક શબ્દ ઉપર અમે બધા એગ્રી થયા અને એ શબ્દ છે ઇનોવેશન સાહેબ છેલ્લા સિત્તેર વર્ષમાં નારાયણ મૂર્તિ એમ કે છે કે ભારતે એવી એક પણ શોધ નથી કરી જે દુનિયાના ઘર ઘરમાં પહોંચી હોય ગઈકાલે બારમાનું રિઝલ્ટ આવ્યું મોટા હોર્ડિંગ્સ લાગી ગયા તમારામાંથી કોઈને એવું થાય છે સપ્ટેમ્બરમાં આ વખતે નોબલ પ્રાઇઝ મળશે જોજો રાજકોટના સ્ટુડન્ટને મળવાનો ગુજરાતના તો મળશે જ ઇન્ડિયાન આપણે નથી સાહેબ આશા જ નથી રાખતા તો હોર્ડિંગ છે ના છે આ ઇનોવેશન પર આપણે હવે હાથ ધોઈને પાછળ પડવાનું છે દરેક વસ્તુમાં ઇનોવેશન આ છ સ્કિલને દરેક વિષય સાથે જોડવાની છે સૌથી મજાનું જે પરિવર્તન છે જેના પર આપણે ખાસ ભારપૂર્વક સમજવાનું છે શું છે તો આપણે જે બધા સિસ્ટમમાં ભણ્યા એ બાલ મંદિર તબક્કો છે આનું ટૂંકું સ્વરૂપ છે ત્રેપન ચોત્રીસ પહેલા પાંચ વર્ષ ત્રણ વર્ષ બાલમંદિરના બાલવાટિકાના અને પહેલું ને બીજું ધોરણ હવે સમજો આ ભાગ કેમ પાડ્યા છે આ ભાગ આ કઈ ભારત પાકિસ્તાની લકીર નથી કે ગમે એને ગમે એમ ખેંચી નાખી આમાં વૈજ્ઞાનિક બુદ્ધિ વપરાણી છે શું બાળકનું બ્રેઇન છે એ માઇનસ નાઇન થી આઠ વર્ષ સુધીમાં નેવું ટકા ડેવલપ થઈ જાય છે એટલે સૌથી વધુ કામ અહીંયા જ કરવાનું છે એટલે આ નીતિ આ ભાગ પાડીને સામે પદ્ધતિ આપે છે હવે વાલી પ્લીઝ ધ્યાનથી સાંભળજો બીજા ધોરણ સુધી ક્યાંય ટેક્સ બુક નથી રમાડવાના છે રમાડવાના છે આપણે ક્યાંક કોઈ કે ખબર નહીં કેમ સમજાવી દીધું વાલી ફરિયાદ કરે આ છોકરો છે ને આખું થી રમરમ કરે ને ભણવું જ નથી બે ઓપોઝિટ નથી હો કોમ્પ્લિમેન્ટરી છે આઈન્સ્ટાઈન એવું કહ્યું કોટેબલ સ્ટેટમેન્ટ મને તો આમ હૃદયમાં વસી ગયું છે આઈન્સ્ટાઈન એવું કહ્યું છે પ્લે ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ રિસર્ચ સંશોધનની ઉત્તમ અવસ્થા રમત છે હું શાળાઓમાં જાઉં છું ગુજરાત ભરની અમારા સણોસરાની સાદી સરકારી પ્રાથમિક શાળાથી માંડીને ગાંધીનગર અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાં જાઉં છું મારો લોભ એક જ હોય છે રિસેસમાં જાઓ છોકરા રમતા પૂછું કે બેટા તારે એક અઠવાડિયામાં વર્ગ રમત ગમતના કેટલા પીરિયડ આવે છે ત્રીજા ધોરણનું બચ્ચું કહે છે બે આ બાળકો ઉપર થઈ રહેલો વ્યવસ્થિત બલાત્કાર છે આને આપણે સહન ન કરવો જોઈએ સ્પોર્ટ્સ મસ્ટ બી મેન્ડેટરી એટલા માટે આને નીતિ બનાવવામાં આવે છે કે આ નીતિ છે આને પ્લે બેઝડ ભણાવો પછી છે ત્રણ ચાર અને પાંચ આ ઉંમરમાં હવે ટેક્સ બુક આવે છે ત્રીજા ધોરણથી એટલે પણ હવે આમાં વાલીની ભૂમિકા બહુ છે વાલી છે ને જાત જાતના રસ્તાઓ શોધી કાઢે એ કે સ્કૂલવાળા કે પણ એને લગતા ન આવડે તો શું કરવાનું આપણે સ્કૂલ વાળા કે એટલે એ બધું વિચારીને બનાવ્યું છે આ બધા દેશના બેસ્ટ સાયન્ટિસ્ટ બનાવેલું છે હમણાં એક સ્કૂલમાં હું ગયો તો એમાં હું એડવાઇઝર છું તો અમે કીધું આપણે છે ને કરસીવ રાઇટિંગ હવે બંધ કરી દઈએ કારણ કે જરૂર નથી દસ વર્ષ પછી જે બોર્ડ આવશે ઓનલાઈન હશે તમે શું કામ કરસીવ રાઇટિંગમાં બિચારાને છોકરાને લોહી પીવો છો તો નિર્ણય કરી દીધો પછી અઠવાડિયા પછી વાલીઓ આવ્યા બસ ભરીને તમે શું સમજો છો તમારા મનમાં એટલે મેં તું મુદ્દો શું છે કે બંધ કેમ કર્યું તમે એટલે મેં સમજાયું કે તમે ક લખો જોઈએ તો કામ આમ કરીને આમ ક કરવો પડે બાળક ક કેમ લખે મોબાઈલમાં તો શું કામ ને તમે વાયા કરાવો છો પછી જે જવાબ આપ્યો છે મારું હૃદય એક ક્ષણ માટે ધબકારો ચૂકી ગયો એક બેને મને કીધું એમ નહીં પણ અમારે મહેમાન આવે શું બતાવવાનું સાહેબ સત્ય ઘટ આ માટે છે મેં મને વાત શું બતાવું એટલા માટે છે એ જોકર છે વાંદરું છે ચાલ બેટા અંકલ બતાવજે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર સાહેબ આ લાંબી વાટ ફટાકડો છે આ લાંબા સમય ફૂટશે આ વખાણ ભૂખ્યો બીમાર માનસિક રોગી થશે ના આ લાંબી વાટનો ફટાકડો છે વખાણ ભોગ્યો ભૂખ્યો માનસિક બીમાર રોગી બનશે આ બાળક એટલા બધા વખાણ કરીએ છીએ એટલા બધા એક તો આપણે ઇન્સ્ટાગ્રામ પર એટલા બધા વખાણ જોઈએ છે સ્કૂલમાં જાત જાતની વાત ઉપર ટ્રોફી આપી દઈએ છીએ છેની વાત છે આ આપણે કઈ દિશામાં જઈએ છીએ એટલે એમ કહે છે કે ટેક્સ્ટબુક મોડી લાવો પહેલા એને એની ઇન્દ્રિયો તો ખીલવા દો હમણાં જોતો તો હું સાયરામભાઈને ઘણા સમયથી ઓળખું છું બે વખત ગયો હમણાં મેં સાયરામભાઈ તમારી સ્કૂલમાં જે વસ્તુ ઓબ્ઝર્વ કરી કદાચ તમે નહીં ઓબ્ઝર્વ કરવી એટલે તમે કરી હોય પણ એટલે વક્તા ફોર્મમાં આવી જાય ને ડાબા હાથ ઉપર મેં શ્રીમદ રાજચંદ્ર અને રમણ મહર્ષિને સાથે જોયા છે આ નાની વાત નથી ઓસ્ટ્રેલિયન જર્નલિસ્ટ એવું કીધું તમે તમારા દેશની એડવર્ટીઝમેન્ટ બતાવો હું તમારો સમાજ કેવો છે કહી દો તમારા દેશની એડવર્ટીઝમેન્ટ બતાવો તમારો સમાજ કેવો છે કહી દો હું કહી દઉં તમારી સ્કૂલમાં કોનો ફોટો છે એ મને બતાવો હું કહી દો તમારી સ્કૂલ કઈ બાજુ જાય છે સાહેબ તમે રમણને બેસાર્યા છે તમે રાજચંદ્રને બેસાર્યા છે એ એવા લોકો છે જે આને આ બધાના મૂળમાં એ લોકો છે આપણી ગહન ઊંડી પોળી ભારતીય પરંપરાનામાં બરાબર એને મૂકી છે ચાર ત્રણ ચાર અને માં સ્પેશિયલ સબ્જેક્ટ ટીચર્સ નહીં આવે જનરલ ટીચર્સ આવશે મધર ટીચર આવશે દોસ્તી કરવાની છે દોસ્તી એક્સપર્ટની જરૂર નથી દોસ્તની જરૂર છે જેની પાસે ઠલવી શકાય વાત ગપ્પા મારી શકાય દોસ્તની એ જ વ્યાખ્યા છે અગિયાર વાગે ફોન કરે આપણને કે ના કે આવ ને કામ છે ખાસ આપણે જઈએ ને ડ્રેસ પહેરીને બે વાગે ઘરે આવીએ પછી યાદ કામ શું હતું આ હદે તમે તમારા બાળક સાથે મૈત્રી કરી શકો તો સાહેબ ભારત વિશ્વગુરુ ની ગેલેક્સી ગુરુ બની જાય દોસ્તી પછી નું છે સિક્સ સેવન એટ હવે અહીંથી ગાડી ત્રીજા ગેર માં પડે છે સિક્સ સેવન એટ માં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થાય છે બાળકો માટે કોડિંગ એ સબ્જેક્ટ આવે છે ડિઝાઇન થિંકિંગ એ સબ્જેક્ટ આવે છે જે બચ્ચાઓ સિલિકોન વેલીમાં માર્ક ઝુકરબર્ગ નો છોકરો જે ભણે છે એ આપણું બાળક ભણશે અહીંયા આ સબ્જેક્ટ એના છોકરાઓ ભણે છે ડિઝાઇન થિંકિંગ એન્જિનિયરિંગમાં ભણાવાય છે છઠ્ઠા ધોરણમાં આવે છે છઠ્ઠા ધોરણમાં ટેન વોકેશનલ એજ્યુકેશન માટે રોજગાર લક્ષી શિક્ષણ માટે કેમ કારણ કે બધા ડોક્ટર એન્જિનિયર નહીં બને બનવાય ના જોઈએ અને ભારતમાં જે જથ્થો આવી રહ્યો છે ને એજ્યુકેશનમાં આવનારા અત્યારે ભારતમાં બારસો ને બાણું યુનિવર્સિટીસ છે આવતા દસ વર્ષમાં બીજી ચૌદસો જોશે ચૌદસો યુનિવર્સિટી એટલો જથ્થો આવે છે તો આ બધાને આપણે શું કરશું પંખા લટકાવશું નહીં એનામાં ના ઓન્ટરપ્રિનરશીપ ડેવલપ થાય એટલા માટે આવે છે એટલે સ્કૂલ તમને એમ કહે કે દસ દિવસ બાળક કે બેગલેસ આવવાનું છે એનો અર્થ આપણે કદાપી એવો ન કરીએ ક્યાં કાંઈ ભણાવવા નથી હવે હાલો આપણે ફેમિલી ટૂર કરી નાખીએ નહીં એને એમાં મોકલો થોડું એને તપવા દો થોડું એને બરાબર કામ કરવા દો મને એમ લાગે સાયરમભાઈ મારું ચાલો તો બધી સ્કૂલોમાં એક દિવસનો પ્રવાસ ક્યાં ગોઠવવાનો ખબર છે શહેરની જીઆઈડીસી ના જે મજૂરો રહે છે ને જગ્યાનો એટલે ઓવર કેરિંગ વાળા નહીં થાય અભાવ જો છે અભાવ છે ત્યાં જ ક્રિએટિવિટી છે તમે દુનિયાના સાયન્ટિસ્ટના 100 વર્ષના આર્થિક આંકલોનો નીકળ્યા છે છેલ્લા 100 વર્ષના 100 સાયન્ટિસ્ટ અને એમાંથી 90% જે છે એ કેવા છે બિલો મિડલ ક્લાસ બિલો મિડલ ક્લાસ 90% આવ્યા છે કેમ કારણ કે અભાવમાં જન્મ્યા છે ત્યાર પછીનું છે નાઇન ટેન ઇલેવન ટ્વેલ ચાર વર્ષ એક સાથે દસમાનું બોર્ડ પણ છે બારમાનું બોર્ડ છે તમને ગમે કે ના ગમે ત્રીજા ધોરણમાં પાંચમા ધોરણમાં પણ બોર્ડ આવી રહ્યું છે બોર્ડ સ્વરૂપે નહીં આવે કેમ નહીં આવે કારણ કે સરકારને ખબર પડી છે કે બોર્ડના લીધે થઈને તો માત્ર ટ્યુશન જ ચાલે છે બુદ્ધિ નહીં ચાલતી એવું લખ્યું છે આમાં હું તમને વંચાવું એની પેનો અભ્યાસક્રમ કેવો છે પાઠ્યપુસ્તકો હળવા પતલા એનો મતલબ એમ નથી કે ઓછું ભણશે એક એક લીટર નું પાત્ર હોય એક જ લીટર સમય દોઢ સમાય એક જ લીટર સમાય તો એના માટે પાઠ્યપુસ્તક એવું જોવું છે પણ આપણે જરાક આમ સમાજમાં ફાંકો પાડવો એટલે આપણે અમારું તો આ પબ્લિકેશન બને છે આ પબ્લિકેશન બને છે એની પાસે બે વાક્ય બોલાવો એટલે વિષય વસ્તુ ઓછું ચર્ચા માટે વધુ સમય ચર્ચા શું કામ ઇમ્પોર્ટન્ટ છે છઠ્ઠા ધોરણમાં બાળક આવે બાર વર્ષનું થાય એની પી કે છે એની સાથે ડિસ્કશન કરો એને વન વે ટીચિંગ આમ ન કરો ટીચા ટીચ બાળકની સ્થિતિ કેવી છે ખબર છે બાળક સ્કૂલમાં વિદ્યાર્થી ને ઘરમાં વિદ્યાર્થી એ વ્યક્તિ નથી એટલે ઘેર આવે એટલે મમ્મી આમ ઊભી હોય બરાબર પેલા પેડ અને બેટ લઈને લાવ તારું હોમવર્ક લાવ લાવ હોમવર્ક ઉઘરાણી કરતી મમ્મીઓ એટલે બાળક મરી ગયું બેચારું ત્યાંથી આપણાથી છુપાવવાનું શરૂ કરે હમણાં હું ડીપીએસ ગયો હતો બેંગ્લોર આઠમા ધોરણની છોકરીઓ સાથે હું લંગડી રમતો હતો પછી વાતમાં કરી મેં તું તમે લોકો પેરેન્ટ સાથે કેટલી વસ્તુ શેર કરો ને કેટલી છુપાવો હવે આપણો હૃદયના પાટિયા બિહાઈ જેવો જવાબ આવે છે એ કે અંકલ પેલા પિંકી પ્રોમિસ આપો કે તમે કોઈને કહેશો નહીં હાલો પિંકી પ્રોમિસ પછી છોકરી મને કે અમે પાંચ ટકા જ કહીએ ને પંચાણું ટકા કહીએ નહીં મેં એમને એમ ના પૂછ્યું તમે શું નથી કહેતા મેં એ પૂછ્યું તમે શું કહો છો એ કે જે જાણવું હોય નાસ્તો કરી લીધો ટેસ્ટની પ્રિપરેશન થઈ ગઈ હોમવર્ક થઈ ગયું કોઈ સાથે ઝઘડો નથી થયો ને સાહેબ આ શરતી સંબંધ છે આ વાલીનો સંબંધ નથી આ શરતી સંબંધ છે આપણે એના અભ્યાસમાં જ રસ છે આપણે એની બુદ્ધિમાં જ રસ છે આપણે એના આખા અસ્તિત્વમાં રસ નથી આપણે એની ચેતનામાં રસ નથી આપણે એની માર્કશીટમાં રસ છે એટલા માટે આ એમ કે છે કે ઓછું કરો આ પુથકરણ અને સંશોધન માટેની પ્રવૃત્તિઓ આપો એટલે હવે તમને સ્કૂલ જે છે એવું હોમવર્ક આપશે જેમાં લખવાનું નહીં હોય મેં બહુ એવી શાળાઓ જોઈ છે કે બિચારા માથા પકડીને એમ કહે છે કે અમે શું કરીએ વાલીઓ હોમવર્ક માગે છે રીત સર આને આપો હોમવર્ક એટલે ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ વે ઓફ આઉટસોર્સિંગ વાલી જોબ અમારું કામ મળવું થાયું કઈક કરણ બાપા એટલે હોમવર્ક આપતી શાળાઓ સારી શાળાઓ છે એવો વહેમ આપણે આવી ગયો છે અને બિચારી શાળા મજબૂરીમાં આપે છે સહ અભ્યાસક પ્રવૃત્તિઓ અને અભ્યાસકર પ્રવૃત્તિઓ હવે અભ્યાસનો જ ભાગ ગણા છે તો તમારામાંથી મોટા ભાગના હું માનું છું કે ગામડામાં સરકારી પ્રાથમિક શાળામાં ભણ્યા છો હું પણ ત્યાં ભણ્યો છું અમારી સાથે ઘનશ્યામ હતો ઘનશ્યામનું કામ પાંકો ભરવાનો જાળવાનું પાણી પાવાનો સાચી ઘનશ્યામ ને કોઈ માર્ક્સ નથી આપ્યા આપવા જોઈએ ને માર્ક્સ તો પહેલા પોપટિયાન બધાને આપ્યા કડકડાટ બોલી જાય એન્યુઅલ ફંક્શનમાં જેની સ્પીચ હોય પણ એ ઘનશ્યામ આજે સ્કૂલનો મુખ્ય દાતા છે આ લખ્યો નિયમ છે તમે ગમે ના જાઓ તમે ગમે ના જાઓ તમારો વોપટિયો નાની અમથી સરકારી નોકરી કરીને નું સાઈડમાં કરતો છે ને શેર બજારનો કરતો છે પણ ઘણો જ હશે ત્યાં આ આ ઘનશ્યામ માટે સાહેબ આપણે હવે બધાને આમ પણ ઘનશ્યામ ઉપર છે આપણે આર્ટસ કોમર્સ અને સાયન્સ એવી જ્ઞાતિઓ હવેથી નહીં છે માસ્તરોની કે આનું હવે રિઝલ્ટ આવવાનું છે એ કઈ લાઈન લે આપણે કીધું પીવીસી ની લે લોખંડ ની લે જે લેવી લેતું પાઇપ લાઈન લે પણ જો આર્ટસ રખાઈ ગયું એટલે હગાવાલા ખરખરો કરે અરે રે અને એ આ ઓપ્શન આપ્યો સાયરામ એટલીસ્ટ કોમર્સ તો રાખવું હતું કઈ નો મળે હું કરશે તો આજ જમાનો સાયન્સ નો છે તો નહીં ખબર હોય સવિતા એટલે સવિતા ક્યાંથી ખબર હોય એટલે હવે જે આઈસીઆઈસી માં આઈબી માં જે વ્યવસ્થા છે એ આપણા ગુજરાતના સરકારી શાળાના બાળકોને મળશે લાપસી મૂકો લાપસી રશિયન ભણી શકશે બાળકો જર્મન ભણી શકશે

હલન ચલન બાળકો સ્થિર બેસવા માટે જન્મ્યા નથી જો હલન ચલન ન કરતું હોય તો દવાખાને લઈ જાઓ કરીએ અને ઘણી વખત અમે શિક્ષકો પડતી આખો ક્લાસ શાંતિથી બેસતો હોય તો આને ને કઈ ઉભું થવાનું થાય પણ એના માટે જન્મું છે બે વર્ષ પહેલા જેમનું દેહંત થયું દુનિયાના બહુ મોટા કેળવણીકાર સર કેન રોબિન્સન એને એમ કીધું આખી દુનિયામાં પ્રોબ્લેમ છે બીમારી બાળકના ધોરણો જેમ આગળ વધતા જાય ને એમ આપણે એના પગના ઉપરના ભાગની કેળવણી કરીએ એટલે ત્રીજા ચોથામાં પગ બંધ અભિનય આવે મને આ ભલે ચમકતો ચાંદલો બારમા વાળાને તમે કેમ કે બારમા સુધી પહોંચે એટલે મગજ અને એમ એક જ ભાગની કેળવણી થતી હોય જે ડબલ ઇ નીટ રીનીટ એટલે ભવિષ્યમાં આખી એક પેઢી એવી આવશે કે જે પતંગની જેમ નમત્યાળ હશે વૈચારિક નમત્યાળ ત્યારે શું કરશું આપણે એટલા માટે થઈને હલનચલન વાતચીત કરવી ગમે છે એને શેર કરો જજમેન્ટ વગર ભાષણ વગર આપણે તરત ભાષણ ઉતાવળ થઈ જાય આપણે જો બેટા આમની આમ કરાય બેટા આમની આમ કરાય એક સ્કૂલમાં મેં છોકરાને પૂછ્યું કે તને તારા ઘરમાં શું પ્રોબ્લેમ છે તે કે મારા પપ્પા છે મારો ફોન ચેક કરે છે એટલે મેં કીધું બેટા એ તો એને તારી ચિંતા હોય ને તો મને કે ચિંતા જ મને છે હું નથી કરતો ખ્યાલ સાહેબ હું જ કરતો આનો જવાબ આપો લ્યો મિત્રો યાદ રાખજો વિદ્યાર્થી વિદ્યાર્થી આ બારમા રિઝલ્ટ વખતે દસમા રિઝલ્ટ વખતે સાબરમતી નદીના કાંઠે પોલીસ મૂકવી પડે વિદ્યાર્થી આત્મહત્યા આજે સાયરામભાઈ બહુ મને હૃદય સ્પર્શી વાત કરી છે વિદ્યાર્થી આત્મહત્યા છે ને એ ખરેખર પરિવારે સંવાદના અભાવમાં કરેલું મર્ડર છે તમારો દીકરો કે દીકરી તમને વાત ના કહી શકે શું વાત કરો છો તમે અને તમે એમ કહો છો કે અમે બધું તમારા માટે કરી છે રાત દિવસ પેટે પાટા બાંધીને નાના ખોલ નાખો પાટા કાન કાન ખુલ્લા રાખો કાન ખુલ્લા રાખો અમને વાત તો કરો યાર દુનિયાને જાણવાનો પ્રશ્ન પૂછે છે સર્જન કરવાનું એટલે એની બહુ બધા એવા પ્રોજેક્ટની વાત છે કે જેમાં બાળકો અનેક સર્જન કરવાનું છે એટલે ગરગંદુ થશે કપડા ગંદા થશે માટીવાળા થશે ચાર્ટ પેપરથી કાપશે ફેવિકોલ ચોટાડશે બધું થશે અગર કુછ અચ્છા હોતા હે તો દાગ અચ્છે અને દરેક બાળકને કલાત્મક અભિવ્યક્તિ ગમે છે દરેક બાળકને એને સીધું સાધું ફ્લેટ ગમતું નથી તમે એને સાદી વાર્તા કહેશો એમાં બે શબ્દ ઉમેરીને કહેશે મારો છોકરો પાંચ વર્ષનો છે ગામમાં આંગણવાડી જાય છે તો મેં કૃષ્ણની વાર્તા કહીએ ને કૃષ્ણની વાર્તા કહીએ ને તો મને એ કે આજે હું તમને નવી વાર્તા કહું એને મને એની ઠપકારી પણ એમાં એક ક્રિએટિવ વસ્તુને શું એડ કરી કે પછી કૃષ્ણ ભગવાન જ્ઞાન વાળા નાગને કે નાગ દડો લાય તો નાગ બી ગયો નાગે દડો આપ્યો કૃષ્ણ ભગવાન કે લુચી નાય એને જોડ્યું ખ્યાલ એવું આપણા બધાના બાળકો આવું કરતા હોય છે તો આ વસ્તુ એની માં બહુ સિસ્ટમેટિક રીતે આવે છે હવે સમજો પરીક્ષાઓનું સ્વરૂપ તદ્દન બદલાઈ રહ્યું છે યાદ રાખીને લખવાના પ્રશ્નોની સંખ્યા ગુણોત્તર પ્રમાણમાં ઘટવાની છે એટલે ગોખવાનું ઘટવાનું છે આ તબક્કા છે ને બુદ્ધિના તબક્કા છે એમાં સૌથી નીચે પિરામિડમાં યાદ શક્તિ છે પેન ડ્રાઈવ ખાલી જગ્યા પૂરો જેમાં બધાનો જવાબ એક આવતો અને એમાં બુદ્ધિ નો હાલે આ સમજો ખાલી જગ્યા પૂરો ગાંધીજી જન્મ ક્યારે થયો તો બધાને એક જ જવાબ આવે તો એમાં બુદ્ધિ ચાલી નથી એનાથી થોડી ઉપર સમજણ છે એનાથી બધું અપ્લાય પાયથો કરશો અપ્લાય કરો જીવન માલો પછી માનીએ એનાથી ઉપર છે પૃથક્કરણ છૂટું પાડીને કયો જઈ હેડલાઇનમાં ગુજરાત કઈ બાજુ છે સંદેશા કઈ બાજુ છે દિવ્ય ભાસ્કર કઈ બાજુ છે ત્રણેય હેડલાઇનનું વિશ્લેષણ કરી શકે નવમાં ધોરણનો છોકરો ન કરી શકે એ કરી શકવો જોઈએ એ માટે એની પી કે છે કે આપણે એને હાયર ઓર્ડર યાદશક્તિ મૂલ્યાંકન નહીં પણ આવડત હોટ્સ જેને કહે છે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ પછી છે ઇવેલ્યુએશન મૂલ્યાંકન સાચું શું ખરાબ શું અત્યારે જરૂરી શું છે અને સૌથી શ્રેષ્ઠ છે સર્જન આનંદના જે પ્રકારો છે એમાંનો એક ઉત્તમ આનંદ છે કશુંક નવું સર્જવાનો જે પ્રસૂતાનો આનંદ હોય છે જ્યારે નવું સર્જાય છે તો છ હવે પ્રશ્નપત્રો આ રીતે આવશે એટલે પહેલો પ્રશ્ન હશે યાદ શક્તિનો હશે અને ઓછા માર્ક્સ હશે જેમ જેમ તમે ઉપર જતા જશો એમ કોમ્પ્લેક્સિટી વધતી જશે અને માર્ક્સ પણ વધતા જશે અને એમ આપણા વિદ્યાર્થી ઇનોવેટર્સ બનશે હવે આ એની પી કે છે હું નથી કહેતો કોટ હાલની બોર્ડની પરીક્ષા સર્વાંગી કેળવણી માટે હાનિકારક છે જેનાથી ટ્યુશન કલ્ચરને પ્રોત્સાહન મળે છે એટલે કેવી હોવી જોઈએ એટલી સહેલી અને સરળ હોવી જોઈએ કે ટ્યુશનની જરૂર ના પડે જેમાં જે તે વિષયની પાયાની સમજ ચકાસવામાં આવે આપણે બધા એવા એવી જનરેશન જોઈએ આ આઝાદી પહેલાની વાત નથી કે જેમાં કોઈ ટ્યુશનમાં જતું હોય બાળકને આપણે નીચું ગણતા અરે રે આને ટ્યુશનની જરૂર છે હવે એકદમ ઉલટું થઈ ગયું છે ગૌરવ કહેવાય કે આ કોટા ગેસીફાયરમાં જાય છે કોન્સન્ટ્રેશન કેમ્પમાં જાય છે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીને ચોવીસ વિષયો મળશે વિકલ્પમાં એ પસંદ કરી શકશે જો આ પસંદગીની સદી છે તમારી પાસે સ્વીગી છે ઝોમેટો છે નેટફ્લિક્સ છે એમેઝોન પ્રાઇમ છે વોટ્સઅપ છે સ્નેપચેટ છે પસંદગી છે ને તો વિદ્યાર્થીને કેમ પસંદગી ના મળે તો બોર્ડની પરીક્ષામાં આપણા બધાના ફેવરેટ સબ્જેક્ટ છે એ કેવા છે ખબર છે કે આપણે લાપસી ને ગુંદી બે જ ઓપ્શન આપ્યા હતા એટલે કોકને લાપસી ભાવતી કોકને ગુંદી ભાવતી હોય પણ ખરેખર તો પચીસ વસ્તુ બુફે હોય તો હું નક્કી કરી શકું ને વોકેશનલ શિક્ષણ મિત્રો તમે જુઓ અત્યારે શું કામ જે સાયરામભાઈ કહેતા હતા કે વિદેશમાં જાય છે આપણા દેશમાં ટ્રેન્ડ લોકો જે વોકેશનલ કામ કરતા હોય કેટલા છે તો કે અમેરિકામાં બાવન છે જર્મનીમાં પંચોતેર દક્ષિણ કોરિયામાં છન્નું અને ભારતમાં પાંચ સરકાર એવું ઈચ્છે છે કે બે સુધીમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ તમારી જે તો કે ગાયને દાન આપવાનું છે અથવા દિવ્યાંગની મુલાકાત કરવાની છે આ બધામાંથી આ જન્મે છે આ બધામાંથી જન્મે છે હવે આપણે માત્ર ઓન્ટરપ્રિનર્સ નથી જોતા સોશિયલ ઓન્ટરપ્રિનર્સ જોઈએ છે એટલે એ રીતે આપણે આવા નવ થી બાર સુધીમાં વોકેશનલ એજ્યુકેશનના પ્રોગ્રામ્સ કેવી રીતે નક્કી થશે તો કે તમારું બાળક જે પ્રદેશમાં ભણતું હોય એ પ્રદેશના મુખ્ય વ્યવસાયો કયા છે એ જે તે શાળાને આપવામાં આવશે દાખલા તરીકે અમે ભાવનગર સણોસરાની આસપાસ હીરા ઉદ્યોગ છે તો અમારા બાળકોને એનો પરિચય કરવામાં આવશે નીટ બેઝડ જે ફિનલેન્ડમાં છે કે એક બાળક આજે બારમાં દાખલ થયું તો એ ભવિષ્યમાં શું બનશે એનું નક્કી અગાઉ છે તે શૈક્ષિક બેકારી જે છે એ પોઈન્ટ જ છે

એટલે વ્યક્તિત્વ વિકાસ અને વિચારશીલ બને એ માટેની મબલખ પ્રવૃત્તિ મબલખ યોજનાઓમાં આવી રહી છે એટલે એ દ્રષ્ટિએ આ બહુ જ પરિપક્વ નીતિ છે તમે વાંચો ને એક એક લીટીએ તમે બહુ ખુશ થઈ જાવ એટલી એટલી સુંદર વાતો એમાં છે આ ચિત્ર દર્શાવે છે કે પરંપરાગત શિક્ષણ અને એની બી પ્રમાણે શિક્ષણમાં શું તફાવત હશે મારું તમારું સૌનું ધ્યાન શિક્ષક અને વિદ્યાર્થીના ચહેરા તરફ દોરવાનું છે તમે જુઓ શેમાં ખુશ છે જેમાં વિદ્યાર્થીના હાથ પગ હલે વિદ્યાર્થી જાતે શીખે બધું જ ભણાવી દેવાનું હોતું નથી એને ભણતા કરવાના હોય છે આ જ્યારે ભણતા થાય ત્યારે ઉગાવો થાય હું ખેડૂત પુત્ર છું તમે પણ ઘણા બધા ખેતી સાથે સંકળાયેલા છો પહેલો વરસાદ થાય ને એટલે ખેડૂત વાડીએ જાય અને તરેહ જોવે આમ ચાર આંગળ ખોદે કે પડ્યો ઘણો હોય પણ ઉતરો કેટલો તો એનીપી હવે એ સુનિશ્ચિત કરે છે કે જેટલો પડે એટલો ઉતરવો જોઈએ અને એમાં તમારા સૌની ભૂમિકા બહુ જ મહત્વની છે ન સમજાય તો તમે શાળાને સંસ્થાને પૂછો કારણ શું છે ઘણી બધી વખત આપણે શેરિંગ યુનિવર્સિટીમાં કાંઈ સાંભળેલી હોય જુદી વસ્તુ હોય અર્થઘટન ખોટા હોય અને આપણે લાગે આ બિનજરૂરી છે ના બિનજરૂરી નથી બધું જ જરૂરી છે આપણને સૌને પરસ્પર આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એના શબ્દ દેહમાંથી એના ખરેખરના દેહમાં સંપૂર્ણપુણે ઉતરે એવી શુભેચ્છાઓ આપે સૌએ એટલા રસપૂર્વક મને સાંભળ્યો દરેક વાતને ઝીલી એ માટે આપનો આભાર થેન્ક યુ આ આમ અમારા સાંઈ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં એક મજા છે કે છોકરાને ક્યારેય ટોકવામાં નથી આવતા કારણ કે અહીં ગીજુભાઈ બધે કા અમારા આદર્શ છે એટલે એ એના માટે તો છે એટલે એ ધબધબાટી બોલાવે તમે એ કંઈ સૂચના નહીં ઉદ્ગો શકે આપી હોય કે તમારે તમારો છો નતર તો પેલા ઘણા નાટકમાં કે પ્રોગ્રામમાં કે પહેલાં છોકરા હં છોકરો ક્લાસની બહાર બેઠો હતો એમ એટલે તો કોઈ પૂછ્યું કે કેમ એટલે બહાર બેઠો છો અંદર જા એ કે અંદર તો ભણાવે જ આવી હાલત છે દર્શક દાદા એટલે એક સમયના આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી જેમણે લોક ભારતી બનાવ્યું જે કોઈ પૂછેલું મને એમની ગમતી આ વાત કે દર્શક દાદા એક છોકરાને પૂછ્યું બાળકો બધા સ્કૂલમાં આવ્યા હતા કે તને કેવી નિશાળ ગમે એટલે છોકરો બોલ્યો બંધ બંધ એમ મને નિશાળ જ નથી ગમતી એમ આમાંથી કેટલા નાના હતા ત્યારે નિશાળ ગમતી હતી આ થો હતો

હું કાન્યો કાલે લેશન કરતા હતા ને તો આઈને કદાચ હોય વિચાર તો કરો આપણે બહુ સિરિયસલી નથી ભણ્યા ઓનેસ્ટલી કહું છું બહુ બધા ક્લાસીસ નહોતા કાંઈ આવું યુટ્યુબ ને દૂરદર્શન મને યાદ છે આવ્યું હતું મારા બાળપણમાં દૂરદર્શન આવ્યું હતું મને હું ને મારી કઝિન સિસ્ટર દક્ષાબેન અમે પહેલીવાર અમારા ગામમાં એક સરપંચ પાસે ટીવી હતો પછી ત્યાં રામાયણી નહોતો જોવા દેતા એટલે મારા લઈ આવ્યા હતા ઈ રામાયણ જ્યારે આવ્યું ને ત્યારે અમે પહેલી જ વાર રામાયણ શરૂ કર્યું અમરનગરમાં તે રાત્રે બધા હોઈ ગયા ને પછી હું ને મારી બેન અમે ટીવી જોયા જ રાખ્યું જોયા જ રાખ્યું હવે પોણા ચાર ચાર વાગે બાપુજી જઈ ગયા તો અમે ટીવી હામાં હતા એ કે તમે શું કરો છો મેં કીધું ટીવી જોઈશ કેમ નવું ટીવી આવ્યું છે તો જોવું ન જોઈએ એ કે પણ આ તો બાર વાગે તો દૂરદર્શન જ બંધ થઈ જાય છે

બહુ લિમિટેડ એડિશન છીએ આપણે એટલે આપણે આપણને બહુ સાચવવાની જરૂર છે આપણે આપણા બાપુજીનું નું માય બાપુજી કીધું કે વાય જા હાલો અને આપણા છોકરા એમ કે છે કાલ સવારે પપ્પા મારે અહીંયા જ પહેણવું છે હાલો વી આર ધ લાસ્ટ આપણે છેલ્લા છીએ પારસભાઈ વિશાલભાઈ કે જે ગૂગલની સહાયતા વગર ભણી ગયા અને મેગી ખાધા વગર મોટા થઈ ગયા તો પારસભાઈએ ઘણા મુદ્દા કીધા છે કડક મુદ્દા કીધા છે એટલે આપણે કાંઈ હારી નથી ગયા પેરેન્ટિંગના મુદ્દા ઉપરથી આપણે કાંઈ આપણે બહુ ખરાબ છીએ એવું કહેવાનું એનો પણ ભાવ નતો પણ તમારે યાદ રાખવાનું છે કે આપણે સરસ છીએ દોસ્તો એક નાનકડો પ્રસંગ કહી દઉં એક ગામડામાં દાદા અને દાદાને ચાર દીકરાને ચાર વૌરું હોળ જણાનો પરિવાર ને ધબાટી આખું કુટુંબ જુઓ તો લગભગ અઠયાવીસ ત્રીસ જણાનો ને ધબ ધબધબાટે એમાં દાદાને આંખ નહીં તકલીફ પડી એટલે મોટા દીકરાએ કીધું બાપુજી તમારું ઓપરેશન કરાય મારે હું બાપા હવે એંશી વર્ષની ઉંમરે જરૂર છે મારે આ હોળ ચાર ને ચાર હોળ આઠ આંખું છે ને મોટ બીજા દીકરી બાપુજી હવે ઓપરેશન કરાવી આંખું ના રે મારે આઠ આંખ્યું છે ને આઠ આંખ્યું છે આઠ તો હોળ આંખ્યું છે આવું બાપા બોલ્યા કરે ઓપરેશન રૂપમાં મેડિકલના કાયર હતા નથી કરાવી મારે એમાં ઘરમાં આગ લાગી અચાનક એક દિવસ સાંજે આગ લાગી અને હોળે હોળ આંખું વંડી ટપીને ભાગી દાદા છેલ્લે છેલ્લે મરતા મરતા હળકતા હળકતા એટલું કીધું ખારી આંખ તો આપણી પાસે હોવી જોયો આપણી પાસે આપણી જ આખ કામ લાગશે વાત હાવ હળવી ફૂલ છે હું કનેક્ટ કરું છું પેરેન્ટિંગ સાથે કે પેરેન્ટિંગ માટે બાળ ઉછેર માટે દરેક મા બાપે પોતાની આંખ હોવી જ જોશે ભાઈ આ કોઈની આંખે નહીં થાય તમારે તમારી તમારી સાયન્સ તમારું વિકસાવવું જ પડશે કે મારે મારા બાળકને ક્યાં લઈ જવું છે એ આદર્શવાદી વાતો છે બધી કે હું અહીંયા આમ થઈ જશે તેમ થઈ જશે તમે કોકની ઉપર ભરોસો રાખીને બેઠા છો ત્યાં સુધી એ નહીં થાય

કોણ કરે છે ક્રાઈમ ભણેલા કરે છે કેટલા ભણેલા કરે છે ક્રાઈમ એમાં કેટલા સહમત છે મારી સાથે તો આ દેશને ભણેલો રાખવો છે ગભણ આ તો ગોટે ચડાવી દીધું છે આપણે કામકાજ તો આખે આખે ભણાવ્યા એટલે જ ગોટાળો થયો ને આ તમે જો કહો છો કે ભણેલા જ ક્રાઈમ કરે છે તો કાંઈ ખોટું ભણાવવામાં આવ્યું મુદ્દો અહીંયા છે કે ખોટું ભણાવવામાં આવ્યું ભાઈ આપણને એ જ ભણાવવામાં આવ્યું કે અકબરનો શાસનકાળ સુવર્ણકાળ હતો યાર આપણને કહેવામાં જ ન આવ્યું કે અકબરના જનાનખાનામાં કેટલી સ્ત્રીઓ હતી આપણે એક બહુ મોટા ષડયંત્રનો શિકાર બની ગયા એની એની વાત કરવાની છે આપણે એ મૂળ ઇતિહાસ વાંચ્યો જ જ સંભળાવવામાં એમ છે પાઠ્યપુસ્તકમાં આવ્યો એ જ વાત છે તો ક્યાંક ખોટું હું ભણી ગયા હવે મારે અહીં પાઠ્યપુસ્તક ક્રમમાં જઈને ઓગણીસો સુડતાલીસના ના બધા જ પાઠ્યપુસ્તકો રિવાઇઝ નહીં કરી શકે હું તમે આપણે એ કરવું નથી આ વિષય કોઈ કોમ્યુનલ નથી આ વિષય કોઈ હિન્દુ કે મુસ્લિમનો નથી આ દેશની પ્રજાને આ દેશનો શુદ્ધ અને સાત્વિક ઇતિહાસ જે પહોંચાડવો જોઈએ ભણાવવો જોઈએ એ ભણાવવામાં નથી આવ્યો પ્રમાણે આ દેશનો સાયન્ટિસ્ટ અમેરિકા નોકરી કરવા માટે વેઇટિંગમાં લાઈનમાં ઊભો છે દોસ્તો જો તમારે તમારા બાળકને માત્ર કરોડપતિ બનાવવો હોય તો બરાબર છે તમે એને 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 રોજ ટોયા મારી મારી ટોયામાં સમજો ટોયા ટોયામાં ટોચા મારી બને થોડોક સહેલો શબ્દ કરું રોજ ટોચા મારી મારીને તમ તારે એને જોરદાર બનાવી દો એ કાલે સવારે શિફ્ટ થઈ જશે અમેરિકા કે જર્મની પણ એને માણસ બનાવવો હશે તો તમારે વિચારવું પડશે એક સરસ સૂત્ર છે સમગ્ર વિશ્વનું કે એવરી ચાઇલ્ડ ઇઝ ગિફ્ટેડ દરેક બાળક પ્રત્યેક બાળક અહીં બેઠેલું મારા તમારા કોઈ પણ સમાજમાંથી આવતું હોય એવરી ચાઇલ્ડ ઇઝ ગિફ્ટેડ પણ કેટલાક લોકો છે ને એનું ગિફ્ટનું રેપર જ વર્ષે ખોલે છે બધા જ ગિફ્ટેડ છે ઈશ્વરે આપેલા એટલે મુનવર રાણા મને યાદ આવે છે પારસ બહુ સરસ મજાનો શેર છે કે રિશ્તો કે કહે કહા સરે બાજાર બેચકર શેર સાંભળજો રિશ્તો કે કહે કહા કહેકશા સરે બાજાર બેચકર ઘર કો બચા લિયા દરો દીવાર બેચકર ઓર જિનકે કલામને મુદ્દતો બોએ હે ઇન ઇનકલાબ અબ પેટ પાલતા હે અખબાર બેચકર जिनके कलाम ने मुद्दतों बोए हैं इन कलाब अब पेट पालता है वो अखबार बेचकर और अब चाहे वो जो अब चाहे जो सुलूक करे आपका ये शहर आशिर मनन तुम्हें बदन लागू पड़े अपने बदा कोई गामडा छोड़ी नहीं जे शहर में आव्या आ राजकोट में कोई अमदावाद में कोई सूरत में ये बदन लागू पड़े कि अब चाहे जो सुलूक करे आपका ये शहर हम गांव से तो आ गए हैं घरबार बेचकर આમ ગામ આ ગયે હે ગરબાર બેચ કર્ટિંગ માટેનો મારો શખ્સ સુરમાં હે વો શખ્સ સુરમાં હે મગર બાપ ભી તો હે વો શખ્સ સુરમાં હે મગર બાપ ભી તો હે રોટી ખરીદ લાયા હૈ તલવાર બેચ રોટી ખરીદલા આપણી બધાની હાલત જે મેં પેલો શહેર કીધો તો અજીબ અજબી દુનિયા હે હેબ કે ફરસાને હે ત્યાં તીર બી ચલાને હે પરિંદે બી બચા હું ફરી પાછો જેટલા વિષય મેં ખોયેલા છે હું પાછો આવીશ આપડી બધાની હાલત એ છે કે એકચ્યુલી મને તમને ત્યારે જ ખબર પડે છે કે બાળકને કેવી રીતે ઉછેરવા હોય આવું બધાને ખબર પડે જ છે પણ એ ખબર પડે છે ને ત્યારે તમે દાદા થઈ ગયા હો છો કે એકચ્યુઅલી મારે મારા બાળકને કેમ ઉછેરવાનું છે એટલે તમે જોયું દાદાની અને તમારા બાળકની જેટલાના ઘરમાં દાદા દાદી સાથે છે એવા કેટલા છે ભાઈ નેવું ટકા નસીબદાર છો એક વાર તમે તમારા માટે તાલી પાડો કે દાદા દાદી સાથે છે એક મોટી યુનિવર્સિટી હા એ થોડી કડક છે થોડી બર્ડ વાળી છે ખીજાઈ જાય એવી છે કદાચ કાંઈ વાંધો નહીં એ તો ઘરમાં આપણા ઘરમાં કદાચ વર્ષનો પંખો હોય તો એનું કેપેસિટરમાંથી અવાજ આવતો હોય સમજાય એને મારા મુદ્દા હું શું કહેવા માંગુ છું આ વિશાલભાઈ જે વાત કરી પારસે વાત કરી એ વાત હું આગળ ચલાવું છું ભાઈ તો એ પંખાએ હાંઠ વર લગી ઘરને ઠંડક આપી છે ભાઈ એટલે કાઢી નો ન ખાય એને હાચવી જ લેવાનો હોય હવે મુદ્દો બધા જ બાપની આ હાલત છે અત્યારે રોટી ખરીદ ખરીદલાયા હે તલવાર બેચ એટલે કેરીને પાણો મારો છો ત્યારે મેન તમે બધાએ આમ એવા ગામડામાં જેના બાળપણ જીવ્યા હશે એ લોકોને ખબર છે કે કેરીને પાણો મારો છો ને ત્યારે આપણે કેરી ખાવી હોય ત્યારે કેરીને પાણો નથી મારતા ડાળીને પાણો મારી છે અને વધીને પાણો ન મારવો હોય તો હલાવીએ જ ખબર છે હોશિયાર માણસો હતા ને એ તો ત્રણ ચાર ભાઈબંધ ખાલી આમ ડાળ હલાવે ને એટલે કેરી પડી જતી હતી પેરેન્ટિંગ એ આવું છે યાર કેરીને પાણો મારશો ને બાળકને લાગી જશે અહીં બાળક કેરી છે એને ખાલી આ એની ડાળ હલાવો એટલે એની મેળે આપણે એને ખેરી નથી નાખવાના આપણે એને ઉગાડવાની છે મુદ્દો એટલો છે કે માળી બનવાનું છે કેટલા કઠિયારા બની ગયા છે બનવાનું છે માળી બાળક બાળકના માળી બનવાનું છે ને આપણે કઠિયાળા બની ગયા છે એટલે બા જ્યારે પણ બાળકની કોઈની આત્મહત્યાના છાપામાં સમાચાર વાંચું ને એટલે મારા જેવો શિક્ષક હું આમ ખળભળી ઉઠો કે યાર એક બાળક જ્યારે દ બાર પંદર વર્ષનો છોકરો જીવવાની છે એ નાની એવી ઘટનાને લીધે મોબાઈલ માટે ફિક્ચરમાં ન જવા જઈએ આ છાપામાં વાંચીએ છીએ સમાચાર કે આત્મહત્યા કરી લઈએ ત્યારે એમ થાય કે ત્યારે આખો સમાજ ફેલ જાય છે આમાં ખાલી એક મા બાપ જ નહીં આખી સમાજ વ્યવસ્થા ફેલ જાય છે આપણા બાપદાદાઓ આપણા પરદાદાઓ પાસે કોઈ કશી જ વ્યવસ્થા નહોતી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા નહોતી જીવન જીવવામાં ખાવું પીવું મજૂરી કરતા કદાચ કે નાનકડા ગામડામાં જીવતા હતા છતાંય આપણા પરદાદા સુસાઈડ નહોતા કરતા અને બધી ફેસિલિટી આપી દેવા છતાંય અઢાર વર્ષની છોકરી પેપર નબળું ગયું એટલે સુસાઈડ કરી લે તો આમાં વાંક કોનો છે ભાઈ આખી સમાજ વ્યવસ્થા જ્યાં સુધી આ ધરતી ઉપર ગુજરાતની અંદર એક પણ વિદ્યાર્થીનું સુસાઇડ થાશે ને ત્યાં સુધી સમજજો કે આપણી સમાજ વ્યવસ્થામાં ભૂલ છે કાઈ એ ભૂલ આપણે બધાએ તપાસવી પડશે પકડવી પડશે અને સુધારવી પડશે દોસ્તો એટલે કારણ કે અહીંયા બેઠેલા તમામ માતા-પિતા એ યાદ રાખજો તમે આભાર માનજો ઈશ્વરનો કે તમને ભગવાને બાળક આપ્યું છે લાખો કપલ દી છે માર્કેટમાં નજર કરજો જરા લાખો એક જગજીત જગજીતસિંહની ગઝલ તમે કદાચ સાંભળ્યું હોય એમાં વચમાં એક કડી જગજીત જગજીતસિંહ ગાઈ હતી એ મને કડી ગાવ તમને જગદીશ પંજાબી માણસ હતો અદભુત હું એને બહુ પ્રેમ કરું ઘણા બધા મારી જેવા હશે એને એક કડી ગાઈ હતી એ આ આના માટે એ એક બાઈ ને સંતાનનો હોય એટલે એ બાય દરિયાના કાંઠે માટીનું સં પૂતળું બનાવી અને એની સામે બેઠે છે પંજાબી લોકગીત છે એમ જગદિતસિંહે કીધેલું એના એક લાઈવ પ્રોગ્રામમાં ક્યાંય રેયર સાંભળવા મળી હશે અને ત્યારે જગજીત સિંઘ એની એક કડી ગાય હતી મારા દિલમાં હજી છે ઓગણીસોને છન્નું હતાણુંમાં મેં સાંભળેલી એ પંજાબી સ્ત્રી એક વાંજણી સ્ત્રી એક માટીના પૂતળાને કહી રહી છે કે મીટ્ટી દાભાવાનીઓ બોલદા મીટી દા બા બોલદા ચાલ દે નોલ દાવે નહી ઈશ્વર બોલી નો હકે એવો હાલી નો હકે એવો ભલે ને મૂંગો તો મૂંગો મને એક છોકરો તો દે એક સંતાન તો દે એક દીકરી તો દે કે જે બોલી નઈ હકે તોય હું જીવીશ એ હાલી નહીં હકે તોય હું જીવીશ તો દોસ્તો તમારું ને મારું બાળક બોલી ચાલી શકે છે આહા બસ આ એક વાત અહીંથી લઈને જાજો કે ઈશ્વરે આપણને સંતાન આપ્યું છે ને બહુ મોટી જવાબદારી આપણને આપી છે દોસ્તો એટલે આ પિક્ચરના જ આ એક કડી ગાય છે તો પેરેન્ટિંગ સાથે જોડાયેલું ગીત કેવું હોય દરેક મા બાપ શું ઈચ્છે છે પોતાના બાળક માટે તો એક કડી જે આપણે બધા નાનપણમાં ગામળી છે ગાય છે એ બધા આપણે ઈચ્છીએ છીએ આપણે બધા ગાઈએ ગાસો મારી યારે आ चल के तुझे मैं ले के चलो एक ऐसे कितले तले जहा गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार पले आ चल के तुझे

કે આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા બાળકને પ્રેમ આપીએ યાર એ સફળ થાય એવું આ શું કામ આપણે ટોર્ચરિંગ કરીએ છીએ એની ઉપર કે આપણે ક્યાંક એવું પકડી લીધું છે કે આપણે એને ખીજાશું ને ખીજાવાનું છે જ જે પારસે વાત કરી ચાણક્યએ વાત કરી પાંચ વર્ષ સુધી પ્રેમ આપો દસ વર્ષ સુધી જ્યારે કડક થાવ સોળ વર્ષે એને ભાઈબંધ સમજો એટલે મેં થોડાક નિયમો જેમ એણે પારસ એની રીતે નિયમો સમજાવ્યા એમ મેં થોડાક તમારા માટે બનાવ્યા તમે કહો તો કહું તમને કહું લો ઓફ પેરેન્ટિંગ મને જે મારે હાથે બનાવેલા નિયમો છે હું ઘણું હાથે બનાવી લઉં હું પહેલાં ગોતું થોડા ઘણા પુસ્તકોમાંથી પછી કાંઈ નથી મળતું તો પછી એમ થાય કે હવે મને જ આને માટે ઈશ્વરે ઘડ્યો હોય છે કે મારે જ આ બનાવી નાખવાનું છે તો મને જે સમજાણું ને છવ્વીસ વર્ષના આટલા બધા હજારો લોકોને મળ્યો છો આ બધાના આશીર્વાદથી એમાં લો ઓફ પેરેન્ટિંગના મને સોળ સંસ્કાર પેરેન્ટિંગના સોળ સંસ્કાર બહુ નાના નાના છે તમને યાદ રહી જાય એવા છે પણ તમારે થોડુંક મારી યાર જોડાવવું પડશે પહેલો લો ઓફ પેરેન્ટિંગનો સંસ્કાર છે બી સીસીટીવી બોલો તમારે તમારા બાળકનો જજ નથી થવાનું પોલીસ નથી થવાનું એના ચોકીદાર થવાનું છે બી સીસીટીવી જોયા કરો સીસીટીવી કાંઈ કરી શકે ક્યાંય ક્રાઇમ રિપોર્ટર આપી શકે ભાઈ સીસીટીવી ને ઇમોશન્સ થાય કોઈ ઓફ થઈ જાય એની જોવે તો એ રડવામાં ના એવું કાંઈ એ જસ્ટ જોવે દ્રષ્ટાભાવ જેને અધ્યાત્મમાં કીધો છે એ સીસીટીવીની જેમ જોયા પહેલાં જોવો તમે એને વોચ કરો બહુ નાના નાના છે અને તમે તમારા બાળકને ભરોસો અપાવો મારે એક જ સવાલ અહીં પૂછવો છે કોઈ એક વ્યક્તિને કોને પૂછવું કોને પૂછવું કોઈ એક વ્યક્તિ યસ હા તમારું નામ શું છે એને માઇક આપી શકાય ભાઈ દો ને એક સવાલ સીસીટીવી ઉપર સીસીટીવી ઉપર શું નામ છે તમારું આનંદ આનંદભાઈ તમે ઘરે જતા હો રાજકોટમાં આ અત્યારે ઓડિટોરિયમથી બહાર જોરદાર વરસાદ આવે સપોઝ કે તમારી પાસે સ્કૂટર હોય અને તમારા કપડા ખરાબ થાય કાદવવાળા થાય તો તમે સીધા તમારી ઘરે જાશો કે બાજુવાળાના ઘરે જશો મારા ઘરે જ જઈશ ફરીવાર પૂછું છું કપડાં ખરાબ છે તમારું ઘર બગડે એમ છે બૂટ એ ખરાબ છે એકદમ ઘરે કોઈ ખી જાય એમ છે તો એ તમે તમારા ઘરે જાશો કે બાજુવાળાના ઘરે જશો મારા ઘરે જ જઈશ ફરી પૂછું છું ત્રણે ત્રણ વાર કન્ફોર્મ છે ભાઈ કન્ફર્મ છે લોક કિયા જાય બરાબર તો તમે તમારા વીસ વર્ષના દીકરા કે દીકરીને એટલો ભરોસો આપજો કે બેટા બીટી જિંદગીમાં ક્યારેય કપડાં ખરાબ થાય જિંદગીની ગમે એવી ભૂલ થાય ને ઘરે આવજે હું સ્વીકારી લઈશ થેન્ક યુ વેરી મચ એ ભૂલ તો કરવાનો આમાં કોણ માણસ બેઠો છે નથી મંચ ઉપર પણ કોઈ એવો નથી કે નથી સામો હતો કોઈ કે ભૂલ તો થાય યાર એ જોવાની ભૂલ થાય સમજદારીની ભૂલ થાય કદાચ કઈ એની બુદ્ધિ પ્રમાણે જન્મના કર્મોને લીધે કદાચ ભૂલ થાય ચાલો હજી આગળ વધુ તો પણ ભૂલ થાય ત્યારે તમારા સંતાનને એટલો ભરોસો દેવડાવજો કે બેટા ઘરે પાછો આવજે લટકી ન જાતો ક્યાંય ક્યાંય આજી ડેમમાં કાંઠેથી વયો ન જાતો ઘરે પાછો આવજે તારા કપડાં સાફ કરવાની તારી ભૂલોને માફ કરવાની તાકાત છે કારણ કે મેં તને જન્મ આપ્યો છે આ ભરોસો જો તમે આપી શકો તો તમે શ્રેષ્ઠ પેરેન્ટ છો એટલે નિષ્ફળતા બાળકને કહેજો તુષાર શુક્લનું આ વાક્ય કે તારી સફળતામાં મારી તાલી હોય ને બેટા તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય છે ઇટ્સ ઓકે ટુ બી એવરેજ બહુ જરૂરી નથી કે બધાને નાઇન્ટી પી આવે આ ઓલા જેમ કીધું વિશાલભાઈ કે એ પછી ધનો જ ઘનશ્યામ જ દાતા થાય પ્રોપર્ટીઓ નહીં એટલે આમાં કઈ એવું નથી ક્રિટિક કરતા ક્યારેક મારી વાત ઉપરથી એવું કે હોય જ્યારે માર્ક ની કાપો જો મેં કીધું આપણે બધા માર્ક્સવાદી બની ગયા છે વાદી એટલે મહી કોઈ પણ વાદી આમાં તમે કોમવાદી બન્યા તોય મહી તમે ક્યાંય પણ વાદી બના એટલે મહી ભાઈ આપણે વાદીના માણસ નથી આપણે વાદ અને સંવાદના માણસ છે આપણા અધ્યાત્મમાં સંવાદ છે ફરી ફરીને તો આપણે ક્યાંક ને ક્યાંક એને એટલો ભરોસો આપવાનો છે કે બેટા તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય તારી સફળતામાં મારી તાલી હોય તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય છે જે વાત પારસભાઈએ કરી એ સાયન્ટિફિકલી સાબિત થયેલી છે એજ્યુકેશનની અંદર કે તમારું બાળક એક મહાન માણસનું આ સૂત્ર છે હું નામ ભૂલી ગયો છું કે તમારું બાળક તમને સાંભળતું નથી તમે જે કીધું કે ઓડિયો નહીં વિડિયો વિડીયો જોવે છે એ એક બહુ મોટા માણસે કીધેલું એક વાક્ય તમારી સાથે કનેક્ટ કરું છું કે તમારું બાળક તમને સાંભળતું નથી કેટલાને એવું લાગે છે કે મારું બાળક મને સાંભળતું નથી ભાઈ ઓનેસ્ટલી હાથ આથો કરો એમાં કાંઈ હાચા હાથ ઊચો કરાવું છું હવે પચાસ ટકાને એવું છે કે ભાઈ છોકરું હું કહું ને એમ કયું નથી કરતું મારું સાંભળતું નથી નાનું છે કેટલાકને પણ સાંભળતું નથી બહુ ચિંતા નહીં કરો એ તમને જોઈ રહ્યું છે એની ચિંતા કરજો એ પણ તમને જોઈ રહ્યું છે એની ચિંતા કરજો એટલે બી સીસીટીવી પહેલો સંસ્કાર છે સીસીટીવીની જેમ એને જોયા કરો અહીંયા ઝીરોથી પાંચ વર્ષ વચ્ચે પછી કે રમે કીધું છે જોયા કરો એટલે ઓલું હરી ઉપાડી લે હું બી જોયા નથી કરવાનું જવાનું છે પાછું અહીંયા મારી વાતને મારે સારું આટલું ક્લિયર કરવું પડે છે તમારી સામે વિચાર કરો યાર મને કેટલું ટેન્શન આવે છે એ સાંઈરામે એ મરચું ખાઈ લે તો જોવા ન કરવાનું હોય દઈ દેવાની હોય ફાટ કરે ન ખવાય બાપો એ ઇમરજન્સીમાં સીસીટીવી ન થતા હા યાર મારે કેટલું બધું સમજાવવું પડે પાથીએ પાથીએ તેલ પાડવાનું આનું નામ બી સીસીટીવી પણ ઇમરજન્સીમાં નો સીસીટીવી આ લખ્યું નથી આ બધું અહીંથી આવે છે પાછું અને ઓનલાઈન આવે છે આ પેલો પેરેન્ટિંગનો લો મને યાદ છે તમને યાદ રહી ગયો બોલો બી સીસીટીવી સેકન્ડ ગીવ ઓટોનોમી ઓટોનોમી એટલે સ્વાયત્તા એને સ્વાયત્તા આપો એને સ્વાયત્તા આપવું એટલે જેમ બે વાતો એમણે કરી એ સહજ રીતે સમાજમાં બધાને એમ જ છે કે બાળક એ ખાડી ઘડો છે બાળકે નાનો હતો ત્યારે મેં પાંચસો બાળકો તો કોરી છે પણ અદ્યતન એટલે છેલ્લા દસકાના સાયન્સમાં શિક્ષણમાં જે સર્વે થયા મનોવૈજ્ઞાનિક સર્વે થયા એમાં એ સાબિત થયું છેલ્લા દસકામાં એટલે હું તો નાના હતા ત્યારે તો આપણે આજે સાંભળ્યું કે બાળક કોરી પાટી છેલ્લા દસકામાં એ સાબિત થયું કે બાળક કોળી પાટી નથી એ આવે છે ત્યારે પૂર્વ જન્મના સંસ્કારો લઈને આવે છે આવું તો આપણો કહે છે આપણું સર બરાબર હું સાબિત કેમ કરવું કે એનામાં એ સંસ્કાર છે એ કેમ ખબર પડે તો કે બે ભાઈ બહે ઘોડિયા માટે બાંધતા હોય બેસવા માટે બરાબર કે હિંચકામાં બેસવા માટે તમે તમારા છોકરાને જ્યારે લઈ જાઓ છો બગીચે તમે જોયું હું હમણાં સાબિત કરી દઉં કે એનામાં આગલું છે એ સાબિત કેમ કરી શકાય મેં સંશોધન કર્યું હિંચકે ગયો જે ગામના છોકરા રમતો અને ઉતડ રમતી ત્યાં ગયો સમજો ગૂગલ કરી લેજો ગામના જાહેર બીજો બેસી ગયો તો એ પોતાના વારા માટે બીજાનો વારો ખેંચી અને પછાડે છે આ તો એને મા બાપે શીખવાડ્યું નથી પોતાના ભાઈને પછાડીને ઘોડિયામાં બેહાડી નાખવાનું બીજા મોટા ભાઈને કે નાના ભાઈને આવડ્યું ક્યાંથી પૂર્વ જન્મમાંથી લઈને આવ્યો છે એ લે કોકના ખબર મહેમાનના છોકરાના ખેંચી છોકરા અમુક મહેમાન તો ઘીરે આવતા જ બંધ થઈ જાય છે પછી આવું થાય છે પાડો હા કે છોકરા ઝઘડો કરે છે એની પાસેથી વસ્તુ લઈ લે છે દેવાનો ભાવ તો જો ઇન્સ્ટોલ કરો તો જ આવશે અમુક છોકરા હોય બધા આવા નથી હોતા પણ અમુક હોય છે તેવાનો અર્થ કે એ એના પૂર્વ જન્મના ક્યાંક સંસ્કાર છે એટલે એની એને ગી ઓટોનોમી અહીંયા ઓટોનોમી આપવું છે એટલે એને બધું જ એક્સેસ નથી આપી દેવાનું ભાઈ તારે જે કરવું હોય કર બેટા આમ એ પાંચ હાત દહ વર્ષના છોકરાને દઈ દેશો તો મરી રહેશો એને સહભાગ સહભાગીદારી સાથે જોડવાનું છે ભાઈ ક્યારેક તમે કોઈ દિવસ લગ્નમાં જાતી વખતે તમારા દસ વર્ષના બાળકને પૂછ્યું છે કે બેટા આજે હું કેવો શર્ટ પહેરું જોજો હું તમને યાદ કરાવું છું તમે કોઈ દી પૂછ્યું તમારા હાથ વર્ષના છોકરાને કે બેટા તું કે ને એ સાડી પહેરું ચાલ એને કોઈ પૂછતું જ નથી સમજો એને કોઈ પૂછતું નથી એટલે ક્યારેક તમે મૂવી જોવામાં બધા જતા હશો કોઈ દી તમે કે બેટા આજે આપણે કોસ્મોમાં કાલાવર રોડ થઈને સીધું જવું છે જડુજના બ્રિજ ઉપરથી જવું છે કે બ્રિજ નીચે છે આવું બાળકને પૂછો છો ક્યારેય નહીં હવે આ પૂછવામાં મને એમ કહો તો બસો કરોડનો ખર્ચો છે કોઈને અચ્છા તમારું બાળકને તમે પૂછશો એટલે એ રાજી થશે ઓકે મને મેન્શન કર્યું તમે પપ્પા મને પૂછ્યું તો મને એને જોજો સરપ્રાઇઝ થાશે કે તમે મને કા પૂછો હું તો હજી નાનો છું બીકોઝ તમે જેને ઠસાવી દીધું નાનો જવા તને ખબર મળે એટલે આવું કરો જ છો બધાય મારા ઘરમાં આ મારે થાતું જ પણ બાળકને પૂછ્યું છે તમે અહીંયા ગી ઓટોનોમી નાની નાની બાબતોમાં જો એને તમે પૂછશો તો એનું સેલ્ફ ડેવલપ થશે અને એનું સેલ્ફ ડેવલપ થશે તો જ નાના નાના કામ એ કરવાનું એને સોપોક બેટા આ કરવું છે કે નહીં બોલ તું કે આ તારે કરવું જોઈએ તું કર આનું શ્રેષ્ઠ ઉદાહરણ રામાયણ છે કે પંદર જ વર્ષના રાઘવ હતા અને વિશ્વામિત્રજી આવે છે વાત બહુ જૂની છે તમે કદાચ સાંભળી પણ હોય અને યાદ હોય ત્યારે તાડકાને મારવાની હતી જેનામાં એક હજાર હાથીનું બળ હતું ભાઈ અને રામને કેવી રીતે છૂટ આપી દે અયોધ્યાની સેના લેવાની ના પાડી રામે સાંભળજો ইতিয়स्तो я જો એ હું ટુકમાં કહું છું ત્યારે દશરથે અને સુમિત્રાજી એને ચિંતા હતી ને કે 15 વર્ષના છોકરાને રાક્ષસીને મારવા કેમ લઈ જાવ ત્યારે વિશ્વામિત્રજીએ કીધું કે વસિષ્ઠ બાપજીને રજા લઈ લો એટલે વસિષ્ઠ વસિષ્ઠ બાપજી એમ કહે છે કે રામને પોતાની ક્ષમતા અને ક્ષાત્રત્વ પ્રગટ કરવાનો ಅದ્ભુત અવસર મળ્યો છે દશરથ આ મોકો આપો ધન્યવાદ છે વંદન છે આ દેશના એવા ગુરુજનોને કે આ મોકો છે રામને પોતાની જાતને સાબિત કરવાનો અને એકલા રામ જાય છે એક હજાર છે રસ્તામાં બહુ મોટો સંવાદ ચાલે છે છે ખાલી એક આપી દઉં પૂછે કે અયોધ્યાની સેના તો લઈ લઈએ થોડાક લોકો તો લઈ લઈએ તો કે ના મહારાજ અયોધ્યાની સેનાની કોઈ જરૂર નથી કા તો કે આ જંગલમાં જે લોકો અયોધ્યાની સેના છે ને વેતન આધારિત છે રામનો જવાબ સાંભળજો અયોધ્યાની સેના વેતન આધારિત છે અને મારે તો આ જંગલમાં જે પ્રજાતિઓ છે ને ને જેને પ્રતાડિત કર્યા હોય આ એવા લોકોની સેના બનાવશું લડશે વેતન માટે નહીં લડે આ રામનો જવાબ અને ત્યારે વિશ્વામિત્ર એમ કે છે કે રામ તમે ઉંમર કરતા વહેલા પરિપકવ થઈ ગયા છો તમે આદર્શ ચક્રવર્તી બનશો આ મારો તમને આશીર્વાદ છે તો પંદર વર્ષની ઉંમરે દશરથે છૂટ આપી કે રામ જાઓ મારી નાખો હવે તમે કહેશો કે આપણે રાક્ષસીઓ ક્યાં ગોતવા જાવી આપણે તો આપણે તો આમ તો ઘણા સોસાયટીમાં જ છે હું એની વાત નથી કરતો તમે જે સમજો સોસાયટીમાં ઘરમાં છે રાક્ષસીઓ સાહેબ અહીંયા પત્ની કે 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 મમ્મી એવી પાત્રો નહીં વિચારો તમે હું આ હા વળવી ફૂલ વાત કરી રહ્યો છું પણ ગંભીર શૈલીમાં કહી રહ્યો છું કે તમારા ઘરમાં જે પારસ કીધું ને એ વાતને ફરી કહું છું તમે ગાળ બોલો છો એક એ રાક્ષસી છે એ રાક્ષસી કૃત્ય છે તમે પતિ પત્ની ઝઘડો કરો છો એને ક્યાંક મારામારી થાય છે કેટલાક પછી આપણે એવી રાહ જોઈએ સમજદારી થી જોઈએ જીવવું જોઈએ તમે ફોન લઈને છો દીકરાને કહી દેતો કે હું બાય ગામ છું અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે તમારું બાળક સત્ય બોલે એ તમારી સામે જ ન બોલે ને સ્વાભાવિક છે તમે તો શીખવાડ્યું તો આ રાક્ષસોને મારવાના છે પંદર વર્ષે હવે કોઈ એક હજાર બળવાળી રાક્ષસીને નથી મારવાની પણ જે આજુબાજુ તમારે એટલીસ્ટ એ ધ્યાન રાખવાનું છે કે ક્યુ દૂષણ છે કે એની સામે ન આવે ફરી ફરીને રામાયણની કેળવણી અદભુત હતી મને બહુ સલામ કરવાનું મન થાય કે કઈ કઈ જે ગાદી માટે પોતાના પતિનું મોત આદરે છે પોતાનો ચૂડલો પોતાના હાથે ભાંગ્યો હોય એવી ભારત વર્ષના ઇતિહાસમાં એકમાત્ર સ્ત્રી એટલે કઈ કઈ પાડો આ જે પત્ની પોતાના દીકરા માટે પતિનું મોત આદરે એ દીકરો ઈ ગાદી ઉપર બેહવાની ના પાડે કેવાનો અર્થ કે એ ભરતની કેળવણીને સલામ કરું છું કે ભરતે ના પાડી દીધી આની ઉપર હું નહીં બેહું ભલે તમે આના માટે મને રામને મોકલ્યા છે તો કેવાનો અર્થ કે આપણે આપણા ગ્રંથોમાંથી જે કેળવણી શીખવાની હતી એ તો બહુ દૂર દૂર આપણને તો કોઈ થોમ્સ કુક આવીને ફોરેનનો માણસ કહી જશે ને ત્યારે આપણે માનશું એટલે ગીવ ઓટોનોમી નાની નાની બાબતોમાં એને પૂછો તમારા બાળકને આ બીજો બોલો નિયમભાઈ ગીવ ઓટોનોમી હલો એને નાની નાની બાબતોમાં પૂછજો તો એનો સ્વ ડેવલપ થશે એની સ્વાયત્તા આપશો ત્રીજો રૂલ છે ઇનપુટ ઇનપુટ કરવાનું છે એ નાનો છે ત્યારે એને શું ઇનપુટ કરવાનું છે તમે એમાં જે વાત કરી કે ઇન્સ્ટોલ કરશો તો આઉટપુટ આવશે ને ઇનપુટ તો એનું જે પૂર્વજનનું છે એ તો છે ચાલો એ તો મોટો થશે ત્યારે બહાર નીકળવાનું છે પણ એને સારી સારી વસ્તુ સંભળાવો તો કહ્યું રવિન્દ્રનાથ ટાગોરના ત્રણ શબ્દો મને બહુ યાદ આવે છે કે બાળકોના ત્રણ ગુરુ છે ટાગોરે એમ કીધું આ ટાગોર ના શબ્દો કહું છું આ ત્રણ બાળકોના શ્રેષ્ઠ ગુરુ છે એક સૂર્ય એનો ગુરુ છે આ કેટલી ઝડપથી ઉગે છે કોઈ એને એલામ નથી આપતું અને ઉગી જાય છે આવી જાય છે આખી ધરતીને અજવાળું કરે છે છતાં એને અહમ નથી તારા એ રાત્રે પણ ટમકે છે અને વૃક્ષો કે કોઈ પણ એને થેન્ક યુ કહે કે ન કહે એનો એને કાપનારો એની નીચે હુવા આપે છે ને અડધી કલાક તો પેલા એને છાંયો આપે છે પછી કાપી નાખ ને તું બને આટલા કરુણાશીલ તો સૂર્ય તારા અને વૃક્ષો એટલે ટાગોર સાંજે શાંતિ નિકેતનમાં આમ બરાબર વોકિંગ કરવા નીકળતા હતા બહુ નાનકડો પ્રસંગ યાદ આવી ગયો એટલે કહી દઉં અને કોઈ ગાંધીજી સાથે હતા અને નોબલ પારિતોષિક મળ્યા પછી કેટલા બધા ફોરેનરો એનું ઇન્ટરવ્યૂ લેવા આવતા હતા એટલે એમાં એક ફોરેનરને સાથે વોકિંગ કરવાના ચાલતા હતા અને એમાં બે બાળકો આવી રીતે દોડતા દોડતા આવ્યા કે દાદા દાદા બંગાળીમાં થયેલો સંવાદ હું તમને ગુજરાતીમાં કહું છ કે દાદા દાદા એમાં બરાબર વીજળી થઈ કે દાદા માર બંગાળીમાં થયેલો હું ગુજરાતીમાં કહું કે આ શું થાય છે એટલે બે ઓલા જે ફોરેનર પત્રકારો હતા ને એને એમ હતું કે હમણાં કોઈક પોએટ્રિક જવાબ આપશે ટાગોર કોઈ અદભુત જવાબ આપશે ગાંધીજીને મને એમ હતું ટાગોર શું જવાબ આપે છે બાળકોને આવડે કામ કે દાદા આ શું થાય છે એટલે ટાગોરે એમ કીધું કે ઇન્દ્ર મહારાજ ગેડી દડે રમે છે ઇન્દ્ર મહારાજ ગેડી દડે ઓ અચ્છા અચ્છા એમ કરીને છોકરા વૈયા ગયા ઓલા બે જણા ને જરાક મોઢા પડી ગયા ફોરેન થી જે ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા ને કે ટાગોરજી સોરી ટુ સે શું કીધું તમે તો કે ઇન્દ્ર મહારાજ કેડી દડે રમે આવું કીધું તો કે પણ તમે તો ખબર છે ને કે વાદળોના ઘર્ષણથી વીજળી થાય છે તો તમે એને આવું ખોટો જવાબ કેમ આપી શકો તમારે તો એમ કહેવું જોઈએ ને કે વાદળોના ઘર્ષણથી વીજળી થાય છે એટલે ટાગોરે બહુ સરસ પૂછ્યો પ્રશ્ન ઓલા પત્રકારને કે તને એ ક્યારે ખબર પડી તને એ ક્યારે ખબર પડી વાદળોના ઘર્ષણથી વીજળી થાય છે તો કે હું ટેન્થમાં આવ્યો ત્યારે તો કે આ ટેન્થમાં આવશે ને તો એને સમજાય જ જશે અટાણે તો એની ગીડી દડાની મજા મારી નાખવા એટલે પ્રેઝન્ટમાં કારણ કે વર્તમાનમાં જીવતું અત્યારે કોઈ એક જ વસ્તુ હોય આ ધરતી ઉપર તો એ બાળક છે આમ તો જો પારસ બાંધી હોય વિશાલ બાંધણી હોય એને કાંઈ પડી છે મજા આગળ તું રમે છે આ ટેસ્ટ એ તો જે બોલવું હોય બોલ ને ભાઈ અમારે કાંઈ ફેર નથી પડતો અમારા બાપુજી નથી પડતો અમારામાં પડે તો જ્યાં સુધી ટાગોર એમ કે છે કે જ્યાં સુધી આ ધરતી ઉપર બાળક જન્મે છે ત્યાં સુધી સમજો કે માનવ જાત ઉપર ઈશ્વર ને ભરોસો છે આ વાક્ય વંદન છે ઈશ્વર ને ભરોસો છે માનવ જાત ઉપર જ્યાં સુધી બાળક નવું જન્મે છે ને યાદ રાખજો ત્યાં સુધી સમજો કે માનવ જાત ઉપર ભરોસો છે એટલે અપલોડ અને ઇનપુટમાં તમારે બધું શ્રેષ્ઠ સારું સંગીત એની સામે મૂકો એને વિશાળ દરિયા સામે લઈ જાઓ એટલે એને ખબર પડે કે ઓહો આવડો મોટો દરિયો હોય આવડો મોટો પહાડ હોય આવડું સરસ વૃક્ષો હોય તો એને ખબર પડશે બધા જ પેરેન્ટ્સને એક વન લાઇનરમાં કહું છું કે એના સિલેબસની ચિંતા નહીં કરો એના ઇમોશન્સની ચિંતા કરો અને સભ્યતા શીખવવાની રીત સભ્ય હોવી જોઈએ ખોટું બોલતો નહીં ફળાક કરતો નાખી દો પછી અરે ભાઈ સાહેબ સોયનું કામ હથોડાથી નથી કરવાનું મારા વાલા સભ્યતાની સભ્યતા શીખવવી છે તો એની સિસ્ટમ તો સભ્ય કરો યાર હા ફરી ફરીને એટલે કહું છું ઇનપુટ અને અપલોડ એને બેસ્ટ ઇનપુટ આપો તો જ એ બેસ્ટ અપલોડ થશે ચોથો લો છે લિસન એન્ડ અંડરસ્ટેન્ડ લિસન બોલો અંડરસ્ટેન્ડ અન્ડરસ્ટેન્ડ એટલે એને સાંભળો મેડમ મોન્ટેસરી જેને સમગ્ર વિશ્વને અદ્ભુત શિક્ષણની ભેટ આપી દિવ્યાંગ બાળકોને કેમ ભણાવી શકાય આની આખા વિશ્વની અંદર કોઈ શોધ કર્યો હોય તો એ મેડમ મોન્ટેસરી હતા અને મને ગૌરવ સાથે કહેવા દો કે ગીજુભાઈની શિક્ષણ પ્રણાલીથી મેડમ મોન્ટેસરી પ્રભાવિત થયા હતા આ એ વ્યક્તિનો ફોટો છે અહીંયા જેને નચિકેતા ફોલો કરે છે મને ગૌરવ છે કે હું એ રસ્તે છું કે જે રસ્તો બે હજાર પંદરમાં અમે નક્કી કર્યો હતો નચિકેતાના પાયામાં પારસભાઈ એ બે હજાર બાવીસ માં નીતિઓ દ્વારા બનીને આવી રહ્યો છે આનું ગૌરવ છે હાથ વર્ષ એડવાન્સ અમે અમારા જેવા ઘણા બધા જે આ સાચી ખેડૂતોને ફોલો કરી રહ્યા છે એટલે બીજા ખોટા છે એવું કહેવાનું દાખલો નથી પણ બાળકના મુસ્કાનને અખંડ રાખવાનો એક યજ્ઞ છે આ દોસ્તો ત્યારે ફરી ફરીને મેડમ મોન્ટેસરીની દોઢ જ લીટીની પ્રાર્થના છે અદ્ભુત પ્રાર્થના છે કે ઈશ્વર મને બાળકને સમજવાની શક્તિ દેજે લીટીની આ પ્રાર્થના વર્લ્ડની બેસ્ટ પ્રાર્થનાઓમાંની મને એક લાગે છે ઈશ્વર મને બાળકને સમજવાની શક્તિ દે છે યાદ રાખજો બાળકને આદર્શોની જરૂર છે નહીં હું બહુ વન લાઈનરમાં કહી રહ્યો છું કે પહેલાં તમે તમારા બાળકને કનેક્ટ કરો પછી કરેક્ટ કરો તમે સીધા કરેક્શનમાં પડી ગયા છો એટલે કનેક્ટ જ નથી થતું પેલા અહીં કનેક્ટ જ નથી થતું એટલે ભૂલ કરવી એ બાળકનો અધિકાર છે અને માફ કરવી એ માતા પિતાની ફરજ છે ભાઈ લિસન અને એને સાંભળો અને એને સમજવાની કોશિશ કરો કે આ શું કહેવા છે પાંચમો લો છે યુઝ વાઇફાઈ કેટલાના ઘરમાં વાઈફાઈ છે આ તો જો કરો પચાસ ટકા ઓકે હવે હું જે કહું છું એ કઈના ઘરમાં કદાચ નહીં હોય હું જે વાઈફાઈ કહું છું યુઝ વાઈફાઈ એટલે વિધાઉટ ઇન્ટરનેટ ફેમિલી ઇન્ટરેક્શન અઠવાડિયાની એક અડધી કલાક શરૂ તો કરો ખાલી અઠવાડિયે એક અડધી કલાક મોબાઈલ વગર ટીવી વગર ઇન્ટરનેટ વગર સોશિયલ મીડિયાની કોઈ વાત વગર કોઈ સ્ટેટસ કોઈ ફેસબુક કોઈ ઇન્સ્ટાગ્રામ વગર તમારા બાળક સાથે અડધી કલાક આ વાઈફાઈનો યુઝ કરો પછી જુઓ તમારું એની સાથેનું બોન્ડિંગ કેવું થાય તો એનો ઓપ્શન તમે આપણું કરવું શું સાઈરામ તમે તો એમ કહેશો છો તમે એટલું વાંચ્યું છે ને બોય તમે અમને બોલતા નથી આવડતું અમારે મા બાપને એમ છે કે અમારે વાત શું કરવી તો ઘરમાં કરાવો કે સિસ્ટમ હું હું પોઈન્ટ આપું ઘરમાં કરાવો કે સિસ્ટમ લગાડી શકાય તમે ગીતો ગાવ ને એવું કાંઈ જરૂર નથી કે બધા ગીતાજી કરી શકે ન નથી આપણને હાલો ધર્મ ધર્મ મારા નથી બે મિનિટ માટે વિચારો તો ચાલો હું તમને એકસો ઓપ્શન એ આપું છું કે તમે પિક્ચરના ગીતો ગાવ ને તમે જૂની પ્રાર્થનાઓ લ્યો ને તમે તમને ગમે એ પણ કરાવો કેમ ગાતા એને શીખવાડો એની સાથે તમે કરો ભલે સોશિયલ મીડિયાનો એમાં ટીવીનો ઉપયોગ કરવો પડશે તમારે એટલે હંડ્રેડ પર્સન્ટ મારી વાતને ફોલો નહીં કરી શકો તમે પણ વિધાઉટ ઇન્ટરનેટ ફેમિલી ઇન્ટરેક્શન ના રસ્તાઓ શું તો કંઈક રોલપ બોર્ડ રાખો અને એમાં ચિત્રો દોરો દીકરા આરે એમાં પાંચ શબ્દો હવારમાં ઉઠી જાગે એ પેલા લખો તો ખરા એક ઘરમાં ડિક્શનરી રાખો દોઢસો રૂપિયાની આવશે પોઈન્ટ્સ આપું છું ખાલી કાર્ટૂન ફિલ્મ તમારો છોકરો જોવે છે કેટલા મા બાપે કાર્ટૂન ફિલ્મ ઉપર એને બોલવાનું કીધું કે બેટા મોટું પતલું તારું ફેવરિટ પાત્ર છે તો મોટું અને પતલું આ બે વિશે મને કઈક બોલ ને મને સમજાવ ને નથી કહેતા આપણે એની તમારે એની વકૃત્વ કલાને બહાર કાઢવી છે ને તો એ જે ભણે છે એ જે જોવે છે એમાં જેને મજા આવે છે એ તો એને પૂછતા જ નથી જેમ કીધું આગળ એમ કે તે લેસન શું કર્યું નિશાળમાં તો શું ભણ્યો અરે ભાઈ આય ભણવાનું જ છે ને એને બોલતા આવડશે આ બીજું શું આવડે છે અમને ત્રણ પાસપોર્ટ પૂરા થયા પહેલા માત્ર બોલતા આવડે છે ખાલી

વીકમાં એકાદ વખત આ વાઈફાઈનો તમે યુઝ કરો ફરી ફરીને કહું છું કે આપણે ઘરમાં કેટલાક ઘરમાં દીવોય નથી થતો કેટલાક ઘરમાં નિવેદ નથી થાતા ક્યાંક સંપ્રદાયોની પણ મર્યાદા છે કેટલાક ધર્મોમાં ધર્મો ઉપરનું જ ક્રિટિક્સ ચાલે છે કેટલાક કીધા જ નેતાઓ બધાય ખરાબ છે કે ભાઈ ધર્મગુરુઓને કેટલાક ગાળો દીધા કરે છે સરકાર ખરાબ છે નાયતમાંથી આપણી નાયત જ આવી છે આપણી નાયતમાં કંઈ કાઢી લેવાનું નથી આવું જ બોલાય છે ઘણા ઘરમાં બધું જ ખરાબ છે આટલી નેગેટિવિટી તમે તમારા બાળક સામે રજૂ કરો છો અને તમે આશા એવી રાખો છો કે તમારું બાળક પોઝિટિવ થાય એમ આ બધું જ તમે કરો છો ક્યાંક ને ક્યાંક આપણે બધાય કરીએ આ બધું ખરાબ 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 બધું હવે બગડી ગયું છે બધું એટલે બાળક તો એ જ ફીડ કરે શું બધું બગડી ગયું છે ઓકે કોઈની ઉપર ભરોસો જ નથી કરવાનો ઓહો એટલે એવી સ્કૂલો સિલેક્ટ કરો એટલીસ્ટ કે જ્યાં ભારત ભણાવાતું હોય બસ મારી વાત જો સમજાય તમને કે રાખડી નો બાંધવા દે નો વ્રત કરવા દે નો તમને કોઈ તહેવાર ઉજવવા દે નો એ તહેવારો ઉપર તમારી રજાઈ હોય સાહેબ એટલે ફરી ફરીને તમે જ્યાં ભારત ભણાવાતું જ નથી એવી સ્કૂલમાં ભણાવો છો બાળકને અને પછી આશા રાખો છો કે દીકરો દેશને પ્રેમ નથી કરતો તો આપણે જ ખોટા છીએ ક્યાંક આમાં આમાં બાળકનો તો કાંઈ વાંક જ નથી છઠ્ઠો રૂલ છે એક્સેપ્ટ એન્ડ એપ્રિશિએટ સ્વીકાર કરો નાનકડો દાખલો કહીશ દસમા ધોરણનું રિઝલ્ટ હતું મોબાઈલનો યુગ નહોતો અને છોકરાએ પપ્પાને કીધું પપ્પા તમે ઓફિસેથી આવશો એટલે મારી સ્કૂલેથી રિઝલ્ટ લઈને આવશો ને તો ઘા બેટા તો કે સાંજ પડી જશે તો ઘા બેટા સાંજ તો છ વાગી જશે ઓફિસેથી તો બેટા કેમ આવી શકે કાંઈ વાંધો હું રાહ જોઈશ પપ્પા મારું રિઝલ્ટ છે લેતા આવજો છ વાગે પોણા છ વાગે છોકરો દરવાજો ઊભો રહી ગયો મારું રિઝલ્ટ છે દસમા ધોરણનું વર્ષો પહેલાંની વાત પપ્પા આવ્યા ખુશ ખુશ હાલ બેટા હાલો પાર્ટીમાં જવાનું છે હોટલમાં જમવા છે યાસ ઓલું રિઝલ્ટ તો બતાડો પછી પછી હાલ પહેલાં જમવા છે મમ્મીને પપ્પાને છોકરાને ત્રણે ત્રણ જણાએ કેક કાપી અને બરાબર જમી લીધું લગભગ પંદરસો એક રૂપિયા જેવું બિલ આવ્યું અને પછી પપ્પા હવે મને માર્કશીટ તો બતાડો એટલે આમ કરીને આલે બેટા માર્કશીટ એટલે જમી લીધા પછી દીકરાના હાથમાં માર્કશીટ આવી તો બે વિષયમાં ફેલ પપ્પા હું ફેલ થયો છું તો હા બેટા તું ફેલ થયો છો તો કે તું પાર્ટી કેમ તો કે બસ તારે શીખવાનું છે કે તારા ફેલિયરને સેલિબ્રેટ કેમ કરતા શીખવાનું તેથી બાળકના આંખમાં આહુડા હતા કે પપ્પા આ જિંદગીનું પહેલું ને છેલ્લું ફેલિયર છે આજની કેક છે ને આ મારી ફેલિયરની છેલ્લી કેક હશે હવે જિંદગીમાં તમારે મારી ફેલિયરની કેક નહીં કાપવી પડે એ છોકરો એટલે ભારતનો વન ઓફ ધ બેસ્ટ કેરેક્ટર આર્ટિસ્ટ અનુપમ ખેર જેણે આખી એકેડમી બનાવી અને એમાંથી હજારો અભિનેતાઓ આપણને મળ્યા આ અનુપમ ખેરના જીવનની સત્ય ઘટનાનો દાખલો છે એક્સેપ્ટ કરો યાર એક્સેપ્ટ એન એપ્રિસિએટ ફરી ફરીને કહું છું કે બિહેવિયર કાપવાથી બિલીફ બદલાતી નથી આ શબ્દ યાદ રાખજો બિહેવિયર કાપવાથી તમે એમ કેશો કે ટીવી આપણે મારા છોકરાને બારમા ધોરણમાં છે મારે ટીવી જ કાઢી નાખો ઘણાય ઘણા હું જાઉં છું ખાલી શેડા લટકતા હોય મેં કા બાબો બારમામાં છે આ આ હસોડું ટીવી જ ઉપર બાબો મયંક મારે બારમામાં છે તમે કહતો હવે એ તો અને મયંક ક્યાં બાજુની ગીરી જોતો હોય આઈપીએલ તો તો આ ઘર બદલાયું મયંક કે ભાઈ મતલબ તમે ટીવી કઈ પણ બિલીફ કાઈડી નહીં ને એની અને મતલબ અને એક ભાઈને ઘરે તો હું ગયો હતો આ બનેલી સત્ય ઘટના બહુ મને કીધા કે અમદાવાદ આવો મારી ઘરે આવતા નથી અમદાવાદ આવો મારી ઘરે આવતા હું ઘરે ગયો મેં કહું હાલો અહીંયા બાજુમાં જ પ્રોગ્રામ હતો સાતથી દસ પ્રોગ્રામ પૂરો થઈ ગયો એટલે મેં ઓલા ભાઈને ફોન કર્યો ઘરે છો તમે પાંચ મિનિટમાં આવ્યો પાંચ મિનિટ ચા પીને એવો જાઓ તમે ઘણા સમયથી કહો છો ને હવા દસ જેવું થઈ ગયું અને મેં આવ્યા હતા ભાઈ આમ દરવાજો ખોયલો આવો આવો શું થયું અવાજ બે ગયો શું થયો અવાજ બે ગયો ધીમે ધીમે મયંક બારમા માં છે હોય બા ઠીક એટલે મયંક નીચેના રૂમ માં એટલે બે અમે સાહેબ અને મારી ભેગા આવ્યા હતા હવે અમે તો બોલકા માણસો ને મૂળ એટલે સાયલન્ટ થઈ ગયા હજડ થઈ ગયા ખારું હવે બોલ્યા વગર તો કાંઈ બોલવાનું છે નહીં બેઠા અમે અને મેં કીધું તો બેસો બેસો વાંધો નહીં મયંક વાંચે છે એ તો હળવે દહીં અને બે નામ દૂધની થાળીમાં દૂધ લઈને આવ્યા મેં ભાભી હું ક્યાં દૂધ પીવું છું તમારા માટે નથી મયંક માટે છે ઓહો અને મને તો કાપો તો લોહી નો નીકળે વાહ અને બેને આમ છે ને ઓલો અલાઉદ્દીનની ચિરાગનો આમ હળવેક દિન આમ તેજૂરી ખોલતા હોયને મયંકનો દરવાજો ખોલ્યો અને આમ કરીને આમ થાળી કપ એવી રીતે મૂક્યો ને કે જાણે ખબર એ મયંક નહીં ખબર ન પડે એવી રીતે મૂકીને ધીમેથી ભાઈનું બંધ કરીને બાપો બારમામાં છે બહુ વાંચે છે સારું હું પંદરમી મિનિટ તો હટામણ થાય ને આપણે તો નીકળી જ ગયો સીધો સીધો સારું અઠવાડિયે પછી પરીક્ષા હતી મારો છોકરો બરાબર ત્યારે બારમા માં આઠ માં હું જાઈ ગયો મારા છોકરાના રિઝલ્ટ પેલા મે આને ફોન કર્યો મને મયંક નું જાણવું હતું સારું મેં કહ્યું મોટા ભાઈ મયંક નું હું થયું કે બે માં રહી ગયો આ શું કરી રહ્યા છીએ આપણે મને એટલે હું મારો મુદ્દો એટલો છે કે બિહેવિયર ચેન્જ કરવું હશે તો એની બિલીફને કાપવી પડશે એના બિલીફના મૂડમાં જાઓ એની માન્યતાઓ સુધી પહોંચવું પડશે કે બેટા આ મોબાઈલ તમે પારસભાઈએ કીધું કે મોબાઈલ ન દો આઈ એગ્રી પણ મોબાઈલ શું કામ નથી દેવાનો એને એ જે એ આ એટલી વાત એને સુધી નહીં પહોંચાડો ને તો એને ઓપ્શન આપો ભાઈ મોબાઈલ લઈ લેવાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય એ તો તમે ગમે ત્યાં આગળ પાછા થઈ જાઓ અને આપણા કરતાં આ આ ઇન્ટેલિજન્ટ પ્રજા છે આપણી પાસે યાદ રાખજો એ તમે વોટ્સઅપ બંધ કરશો તો એ બીજી કેટલી એપમાં વાત કરી લેશે નહીં પકડી શકાય આ છોકરા યાદ રાખજો પણ એને અલ્ટરનેટ ઓપ્શન આપો કે ભાઈ તું આ કરીશ તો આ થશે અને જો પુસ્તક વાંચીશ તો આ થશે અમે હમણાં કિડ્સ ફેસ્ટે કર્યો અમને અમિત સર આઈડિયા આપ્યો હતો કે આપણે બાળકો માટેના પુસ્તકોનો મેળો કરીએ હાર્ડલી મને એમ હતું પોતાને કે હજારેક માણસો પારસભાઈ આવે તો બહુ મોટી વાત કહેવાય અને ગૌરવ સાથે કહું કે આખા રાજકોટમાંથી ત્રણ દિવસમાં સાત હજાર પેરેન્ટ્સે એની મુલાકાત લીધી મોબાઈલ વગર ત્રણ કલાક બાળકો અને વાલીઓ જોડાયેલા રહ્યા અને લગભગ પુસ્તક મેળામાં લાખો રૂપિયાના પુસ્તકો ગયા તો બાળ સાહિત્ય તરફ એને વાળો યાર એ વાંચશે ને તમે વાંચતા નથી એટલે એ વાંચતો નથી આપણી ફરિયાદ છે કે વાંચતો નથી એ ટૂંકા પ્રશ્નોમાં જ એને રસ છે મોટા પ્રશ્નો લખતો નથી અહીં ટીચર્સ બેઠા હોય એને પૂછજો એ મોટા પ્રશ્નો લખતા જ આવડતા નથી નિબંધ લખવાની કળા જ વહી ગઈ કારણ કે એને બોલતા જ આવડતું બંધ થઈ ગયું એને બોલવાનું જ બંધ કરાવ્યું નાખ્યું આપણે એને પ્રશ્ન પૂછવાનું જ બંધ કરાવી નાખું એટલે આ બધી ઘટના છે એટલે એક્સેપ્ટ એન્ડ એપ્રિશિએટ પછીનો હાથમાં રૂલ છે પ્લે એન્ડ ટોક રમો એની સાથે કારણ કે રમતમાં જે તાકાત હતી સાહેબ યાદ રાખજો કે હાર જીત સ્વીકારી શકે હું તમે બધા નાનપણમાં મેદાનો ઉપર કલાકો કાઢેલી છે આપણને આપણા બાપુજી મેદાન ઉપર માયરાય હશે કદાચ પણ છતાંય આપણે હાર જીત સ્વીકારતા થયા ને એટલે જ ધંધાની નુકસાની પચાવતા થયા અમારા વાલા એટલે એક આખી પેઢી તમે જુઓ કે હારજીત પચાવી શકે છે કારણ કે એ સમજે છે ફરી ફરીને એસ એન નીલનું એક બહુ સરસ જેને સમર હિલ નામનું પુસ્તક લખ્યું એક જબરજસ્ત સ્કૂલ છે નેટ ઉપર ક્યારેક સર્ચ કરજો એસ એન નીલનું આ વાક્ય છે કે માત્ર રમવાના માત્ર ને માત્ર રમવાના આ નાનડીયાઓના અધિકારને છીનવી રહી છે આ શાળાઓ અને યુવાન શરીર ઉપર ગરડા માથાઓ મૂકી રહી છે આ આખી વ્યવસ્થા ઉપર એને એને પ્રશ્નાર્થ લગાડી નાખ્યો છે કે ભાઈ આપણે એને એને રમવાનો અધિકાર છે ને આ જે મંડળ ફરે છે જો ભારતના ફ્યુચરના રાષ્ટ્રપતિઓ છે આ બધા હા એ લડી એને મજા કરવા દો

ઘરે જાવ તો બીક હોય કે મારા બાપા મને ખીજાશે જો મારી ભૂલ થાય ને તો હજી મારા ભાઈઓ મારું ઘર મારું સેન્સર બોર્ડ ધૂળ કાઢી નાખે ભલે મોટો શું છે ભાઈ આ તારાથી કેમ બોલાય યાર તો કહેવાનો અર્થ કે આપણે સમૂહ કુટુંબમાં ઉછરા ને એટલે એકબીજાનો ડર હતો એકબીજાની બ્રેક હતા આપણે આ બ્રેક છૂટી ગઈ ને ક્યાંક એટલે પેરેન્ટિંગ ગોટે છેડ્યું એટલા માટે આપણે ધમાલ ગોટો રમતા હતા એમાં ક્રિટિકલ થિંકિંગ હતું આપણે સાત તાળી રમતા હતા એમાં નિર્ણય શક્તિ હતી આપણે સાયકલિંગ કરતા હતા ભલે ને ગની ભાઈની ઓલી રૂપિયાવાળી વાડેલી આવતા હતા પાંખ્યા વગરની ખબર છે પાક્યા વગર અને એ ઢોળે ચડાવી દીધું હોય પછી આપણે બેન કે ભાઈ મૂકી દેતા હતા એ મૂકતા નાય મૂકતા નાય રાડે રાડ થતા થતા આપણે એ કંઈ શીખી ગયા એ ખબર જ ન રહી યાદ કરો ક્યારે તમે સાયકલ શીખી ગયા એ કોઈ ડેટ કહી શકે કે આ તારીખે આ ચોઘડીએ મૂળ નક્ષત્રમાં સવારે સાડા વાગે બ્રહ્મ મુહૂર્તમાં હું સાયકલ શીખ્યો આવી કોઈ ડેટ યાદ નથી

કોઈ પૂછે ને ને સીધું બોમ કરીને બેહી જાય ને દાંડલો હોય તો આગળ ઘરવાની બેહી જાય હાલ છોકરા નાયક માં કેરિયરમાં ભમ ભમાટી લેતા જાય ભલે સેન ખડી જાતી સાવ હળવી શૈલીમાં હું વાત કરી રહ્યો છું બીકોઝ મારો ચીચોડો હળવો છે દોસ્તો કઈ સિસ્ટમથી આપણે સાયકલ શીખ્યા તો કે લર્નિંગ મેથડથી શીખ્યા ટીચિંગ મેથડથી નહીં કોકે શીખવાડ્યું ને પકડી રાખ્યું ને કે જો હું છું તારી યાર તું ચિંતા નહીં કરતો બસ આ એક જ વાત પકડી રાખજો પેરેન્ટ્સ કે બાળકને એટલું કહેજો કે બેટા હું છું તારી સાથે છું કોઈ પણ ઘટનામાં હું તારી સાથે છું લે પછી કેરી પછી મૂકી દેવાનું છે પકડી નથી રાખવાનું આ કેટલાક તો બેતાલી બેતાલી લેવલ લગી પકડી રાખે આમ થોડું હોય ઘરવાળીને આમ ન કહેવાનું હોય આમ કહી દેવા અરે પણ પછી તો મૂકો યાર બાળકનો હાથ ક્યારે પકડવો એ બધાને ખબર પડે છે પણ ક્યારે છોડવો એ અઠ્ઠાણું ટકાને ખબર નથી પડતી સોરી ટુ સે યુ કે હવે મૂકી દેવાનો હોય હવે તું કર તારી રીતે નિર્ણય શક્તિ એની ડેવલપ થવા જોઈએ એટલે ફરી ફરીને પ્લે એન્ડ ટોક એની હારે રમો એની હારે વાત કરો અને વાત ખાલી શબ્દોથી નહીં આઈ રિપીટ નોન વર્બલ કોમ્યુનિકેશન જો તમે કરી શકશો તો થઈ શકશે આઠમો મારે ઝડપથી લેવા પડશે સમય તો થઈ ગયો છે ઘણો બધો બી સ્ટોરી ટેલર એન્ડ રીડર જે માણસે જિંદગી આપી દીધી વાર્તાની આ માણસે સો વર્ષ પહેલાં કીધું ભાઈ બધે કાંઈ જે વાર્તાઓ આપી અને આજે બે હજાર ત્રેવીસમાં શિક્ષણ નીતિ એમ કહે છે કે પ્રાથમિક પ્રી પ્રાઇમરીનું શિક્ષણ છે એ વાર્તાથી એક તાલી તો બનતી બાળક ને વાર્તા કરો યાર તમે અને એમાં તમે યુટ્યુબમાં ચાલુ કરી દો એ નહીં હો ભાઈ તમે વાંચો પેલા એક બાળક માટે એક પાંચ મિનિટ ન કરી શકો તમે તમે એ વાર્તા તમે સાંભળી જાવ ને ઘરે આવતા આવતા ગાડીમાં બીજું ઘણું સાંભળતા નથી તમે તો વાર્તા એક સાંભળીને આજે મારે આ વાર્તા કરવી છે કેટલી બધી વાર્તાઓ છે માર્કેટમાં ફરી ફરીને બી સ્ટોરી ટેલર એન્ડ રીડર વાર્તા વાંચી પણ શકાય ને એક સારી વાર્તા મૂકો તો ત્રણ પાત્રો હોય તો આ વાર્તા વાંચીકમનો અમે તો પ્રયોગ અમારા ઘરમાં કર્યો છે સ્કૂલમાં તો કરીએ છીએ કે વાંચીકમ કે ત્રણ પાત્રો છે કાગડો છે કોયલ બને અને એક ચકલી બને અને ત્રણેય પોતાના ડાયલોગ વાંચે વાંચતા આવડતા જેને બાળકો છે એને તો વાર્તા વાંચીકમ થઈ શકે વાર્તાના વાવેતર નામનો આખો એક કાર્યક્રમ અમે આખા ગુજરાતના લગભગ ત્રીસેક હજાર શિક્ષકોને ટ્રેન કર્યા તમારે કરે એના માટે એક તો તાલી પાડવી જોઈએ નાના ભાઈ અમિતનો આઈડિયા હતો કે વાર્તાના વાવેતરને આપણે આખા ગુજરાતના પેરેન્ટ સુધી હવે લઈ જશું પણ શિક્ષકોને ટ્રેન કરવાનો એક કાર્યક્રમ તો વાંચો સ્ટોરી ટેલર થાવ અને રીડર થાવ તો જ તમારા બાળકમાં એ ઉતરશે નવમું છે ગીવ એક્સપોઝર ટીનેજર બાળક જેનું થાય એને એક્સપોઝર તમે ન આપો એને કોઈ પણ એક કલા સાથે વાળી દો એ પણ લો ઓફ પેરેન્ટિંગમાં લખ્યું છે પણ એને એક્સપોઝર આપો કારણ કે એ થાકતું જ નથી તમે જો અત્યારના છોકરા છે ને એ રાતી રાણી જવા જોઈએ હાથ વાગે કારણ કે એની મેદાની રમતો પતી ગઈ સાહેબ એટલે એ હાથ વાગે પાંચ વાગે સ્કૂલેથી આવે છે હા ટીચરને થકવાડે છે ઘરે આવે તો મમ્મીને થકવાડે છે કારણ કે એની શારીરિક ઘટનાઓ જ ઘટી ગઈ આ તમે હાથ છે ને જે રાષ્ટ્રપતિઓ આ જો ઘી જઈને એક વાગે હમણાં સુઈ જાય ને સવારે નવ વાગે જાગવાના કારણ કે એની એનર્જી ખર્ચાણી ને એને એનર્જીનો ધોધ છે એ શક્તિનો સ્ત્રોત છે યારે એને તરત જ રમવું છે નાચવું છે કૂદવું છે અને તમે એને બેસાડી દો છો એક ને એક જગ્યાએ વાંચવા બેસ ભણવા બેસ એ તો એને કરવું જ નથી અને પછી આપણે પાછા કહી છે કે વિરાટ કોહલી સત્તર કરોડ રૂપિયા લે આઈપીએલ માં પણ તે તમારાને રમવા દીધો હતો આમાં થાત જ વિરાટ જ થાત આ રાટ થયો ખાલી રાટ વી નીકળી ગયું આપણે રમવા તો દેવું નથી અને આઈપીએલ માં જોયું છે અઢાર કરોડ રૂપિયા ધોની કમાઈ ગયો મતલબ સ્પોર્ટ્સ આપણા માટે એક્સ્ટ્રા કરિક્યુલમ છે સમજો કલા તો કે તો વધારાના સબ્જેક્ટ કહેવાય ને આવું આપણા બધાનો પ્રોગ્રામિંગ આમ જ થયું એ તો વધારાના સબ્જેક્ટ છે મને સમજાવો આ વધારાના સબ્જેક્ટ હું ત્રણ પાસપોર્ટ ફર્યો મૂળ સબ્જેક્ટમાં રહ્યો હોત તો વાં બેઠો હોત આઠમી લાઈનમાં આવા જ કોઈ કાર્યક્રમમાં કહેવાનો અર્થ એ છે કે તમારા બાળકમાં જો એક ક્ષમતા હોય તો એને ડેવલપ કરો નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એની જગ્યાઓ ખુલશે એના દરવાજા ખોલવાના કે એની પાસે સ્કિલ કઈ છે વીસ વર્ષ પછી તમારા બાળકે કઈ નોકરી કરવાની છે યાદ રાખો એ નોકરી અત્યારે અસ્તિત્વમાં જ નથી હું તમે નાના હતા ત્યારે ઝેરોક્ષની દુકાન હતી કેટલાય જોઈ હતી ઝેરોક્ષની દુકાન નેવું ટકા એસટીડી પીસીઓ આમાંથી કોઈ હતા બધાએ જોયા જો એસટીડી પીસીઓ એની હગાઈ થઈ જતી હતી યાદ છે એસટીડી છે હાલો હગાઈ થઈ ગઈ અટાણ શું કરવાનું એસટીડીનું તેથી આપણને ખબર હતી કોઈ મોબાઈલ રિપેરિંગ કરવાની દુકાન નીકળશે આપણા બાળપણમાં ને ને આવ્યું દસ વર્ષ પછી હજી એવું કંઈક આવશે જે માર્કેટમાં જ નથી આ યુનેસ્કો કહે છે કે એવી જોબ એને કરવાની છે કે જે માર્કેટમાં ઉપલબ્ધ જ નથી એ વસ્તુ જ કેની તૈયારી કરાવશો તમે એને કઈ સ્ટ્રીમ લેવડાવશો એટલે બેસ્ટ છે કે એની સ્કીલ ઉપર કામ કરો એના ગુણ ઉપર કામ કરો તો જ એ કોઈ પણ ચેલેન્જને સ્વીકારી શકશે ફરી ફરીને એક્સપોઝર એને આપો બી ઉડાવે એવી નહીં બી વાવે એવી કેળવણી કરો હું વન લાઈનરમાં કોટ ફટાફટ લઉં છું દસમો ગીવ સ્મોલ ચેલેન્જીસ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ફિનલેન્ડની જે વાત કરી કે અદ્ભુત શિક્ષણ છે ફિનલેન્ડનું તો ફિનલેન્ડના બે શિક્ષકો આવેલા નથી કહેતા સદનસીબે અને લગભગ બે કલાક બે કોરોના પહેલા એમાં રાઇટ અમિત શાહ તો તો કોરોના પહેલાં બે શિક્ષકો આવેલા એની સાથે કલાકો ડિસ્કસ થઈ અને એમાં એણે બહુ સરસ વાત કરી કે અમે પ્રાઇમરીના બાળકોને કાચના વાસણ આપીએ મેં બાળક પાણીની બોટલ કાચ લઈ જાય થાળી કાચની લઈ જાય અમે તો ઘરમાં ઘરમાંડવા દેતા તમે નિહાળની તો ક્યાં વાત કરો છો નિહાળે તો ભાંગીને ભૂકો કરીને આવે તો કે સાહેબ તમને લાગે છે પણ એની સ્કિલ ડેવલપ થાય ને એક પણ વાસણ તૂટતું નથી એટલી સિફતપૂર્વક ત્રીજા ધોરણનું ફિનલેન્ડનું બાળક કાચની વાટ બોટલ રાખે છે અને કાચની થાળીમાં જમે છે અને પાછું ઘરે લઈ જાય છે એની અંદર પરફેક્શનનો ગુણ જો વિકસાવશું ને તો જ એક દિવસ પરફેક્ટ ડૉક્ટર બનશે પરફેક્ટ કલેક્ટર બનશે પરફેક્ટ માણસ બનશે આપણે ગુણો પાછળ નથી પડતા આપણે ડિગ્રીઓ પાછળ પડી ગયા એટલે હેરાન થઈ ગયા એટલે ખબર છે ને ગણાય તો નથી પિસ્તાલી વર્ષના ટાંટા થાય તોય એનામાં પરફેક્શન નથી એ જે કામ કરે ને એ બગાડી જ નાખે આપ મને સમજાય કે એના બાપુજી ને પકડીને હોલ્ડર માં આંગળી ભરાવી દેવી જોઈએ એનો વાંક જ નથી આમાં છોકરાને શું વાંક નહીં એના બાપુજી ની આંગળી હોલ્ડર માં નાખો કે આને હા લેલાળો રાખ્યો હા પિસ્તાલીસ વર્ષ લગી કઈ કરવા જ ન દીધું છો હું બેઠો છું ને બેટા હું જો ને તારો બાપ અરે ભાઈ બધે બાપુજી ન જવાનું હોય યાર છોકરાને જવા દે એની નિર્ણય શક્તિ ડેવલપ જ નથી થવા દેતા આપણો જ વાંક છે ફરી ફરીને અને એ તમારે અહીંથી આ સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશનના સાવ મફત પ્રોગ્રામમાં એટલું પ્રોમિસ તમારી જાતને આપવું છે કે પિસ્તાલીસ વર્ષ પછી એટલીસ્ટ તમે એવા બાપ કે માં ન બનતા તમારા બાળકને એટલી સ્વાયત્તા તો આપજો બેટા આ નિર્ણય તારે લેવાનો છે દોસ્ત તું જે નિર્ણય લે એની જે અસર થાય એમાં હું મંજૂર છું દોસ્તો તો તમારા વન લાઈનરમાં કહું છું કે તમારા સંતાનોને પેરાશૂટર્સ ન બનાવતા ગ્રાસ રૂટર્સ બનાવજો પેરા શૂટર્સ તો છે ને હવા હારે ફરી જાય કેટલાય બહારથી આવે છે ને વયા જાય છે ગ્રાસ રૂટર્સ હશે ને જમીન ઉપરથી ઉડ્યો હશે ઊભો થયો હશે એની દુનિયાની કોઈ હવા ફરી નહીં શકે અગિયારમો નિયમ છે કનેક્ટ વિથ આર્ટ એન્ડ સ્પોર્ટ્સ કોઈ પણ એક આર્ટ સાથે કોઈ પણ એક સ્પોર્ટ સાથે હું કોઈ કલાકાર છું એટલે આને બાયસ રાખું છું એવું નહીં માનતા જે યાદ રાખો કે કોઈ રમતવીર હશે તમે કોઈ કલાકારને કે રમતવીરને ક્યારેય ડિપ્રેશનમાં આવતો જોવો નહીં જોશો નહીં તમારી આજુબાજુના જેટલા કલાકારોને તમે ઓળખતા હો જેટલો ક્રિકેટ રમતા હોય ને રાજકોટમાં ખાલી ફૂટબોલ રમતા હોય ને એના કોચને મળ્યા હોય એ મોજમાં જ હશે શું કામ કારણ કે રમતમાં તમે જીવ ભરવો છો ને જેમ વિશાલભાઈ કીધું કે આઈન્સ્ટાઈન એમ કહે છે રાઈટ તમે બોલ્યા કે રમતથી મોટું કોઈ સંશોધનની જગ્યા નથી હોતી દોસ્તો તો કોઈ પણ એક આર્ટ સાથે જોડી દો એટલે પ્યાર નહીં એ સુરશે જેને વો મૂર્ખ ઇન્સાન નહીં એ કદી ડિપ્રેશનમાં નહીં આવે હાર પચાવી શકશે બારમો નિયમ છે એવોઇડ કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન આ લો ઓફ પેરેન્ટિંગ યાદ રાખજો કેટલાક તો આઈકાળ બનાવી નાખ્યો અમારે અમારી દીકરી છે ને એ બહુ હોશિયાર આ અમારે હાવ નંગ છે ઘરમાં આપણે બાળકની ઓળખાણ જ આમ આપીએ તમે આના અક્ષર અમારે બહુ ખરાબ અમારે દીકરીના અક્ષર જોજો આવું કરીએ દીકરો ને દીકરી હોય ને તો એટલે મહેમાને વ્યાજાય છે તમે વ્યાજો પણ દીકરો દીકરી જે પાકા હગા ભાઈ બેન છે ને એ એકબીજાના ઝેરી દુશ્મન થઈ જાય છે આના અક્ષર છે ને એ મારે મારા માટે ખરાબ ઓના હારા અક્ષર એટલે જોજો ભાઈઓ કેટલાક નોટું ફાડી નાખે છે આ બને છે ને ઘરમાં કે આના અક્ષર હારા થાય છે એટલે ભાઈ નોટ ફાડી જ નાખે આના હારા થાય છે એટલે ગામમાં બધા દેખાડે છે બાપુજી આના અક્ષર બગડવા જોઈએ કહેવાનો અર્થ કે આ બી વાવી રહ્યા છીએ આપણે ફરી ફરીને ડૉક્ટર હિંકરના શબ્દો કે સ્ટોપ ટ્રાઈંગ ટુ પરફેક્ટ યોર ચાઇલ્ડ બટ કીપિંગ ટ્રાઈંગ ટુ પરફેક્ટ યોર રિલેશનશીપ વિથ યોર ચાઇલ્ડ તમે તમારા બાળકને પરફેક્ટ બનાવવાની બહુ ચિંતા નહીં કરો એની સાથે તમારી પરફેક્ટ બોન્ડિંગ રીએ ને એની ચિંતા કરો યાદ રાખજો શિક્ષણ એ સ્પર્ધા નથી એ યાત્રા છે અને આ યાત્રાનો એને આનંદ લેવા દો દોસ્તો તેરમો અંતિમ ત્રણ છે હવે ધીરજ રાખજો એવોઇડ ઓવર કેરિંગ એન્ડ પેમ્પરિંગ જે વાત ઓલરેડી મેં શરૂઆતમાં કરી ઓવર કેરિંગ અને પેમ્પરિંગ જેમ કૃષ્ણએ કીધું હતું હું ફરી કનેક્ટ કરું છું ત્યાંથી મેં શરૂઆત કરી દીધી કે વધારે પડતા ગાય જો વાંસળાને ચાટે તો વાસળું મરી જાય એમ આપણું પેરેન્ટિંગ ક્યાંક એવું છે કે આપણે બહુ વધારે પડતા આપણા બાપુજીને ચિંતા જ નહોતી યાદ કરો ને આપણી ઘરે તો એક તો દાદાના રેશન કાર્ડને સલામ છે મારા આ બધાય બેઠા છે એ બધા એના રેશન કાર્ડ દાદાના કાઢો એટલે ત્રણ ફયું ને ચાર કાકા ને બે ત્રણ તો ગુજરી ગયા હોય એ તો હતા જ નહીં માર્કેટમાં અને ઘરમાં કોક મહેમાન આવે છોકરો કેટલામાં ભણે છે એટલે બાપા આપણને બોલે કેટલામાં ભણે છે મૂળ બાપા ને ખબર નહોતી કે આ કેટલામાં ભણે છે યાદ કરો અને તોય ભલામણ આપણે ડોક્ટર થયા તોય એન્જિનિયર થયા તોય હારામાણા થયા પાડો આ કોઈ મોટા મોટા ઓલા ઓલા હું કે અત્યારે બધા હાલી નીકળ્યા છે ઓલા

મારે કઈ સ્ક્રીપ્ટ આ ગોંડલ થી વીરપુર છે એટલું હાલી ગયું અમારે એટલે થાક જ નથી આ થાકે જ નહીં આ થકવવા જઈને છે જાગો જાગો ગ્રાહક જાગો મરી રહેવાના છો જો તમે આના કરતા અપડેટ નહીં થાવ ને તો મરી રહ્યા છો તમે થાકી ગયા છો કેટલી માતાઓ આવે છે અમિત સર પાસે સર હેન્ડલ જ નહીં થતો હેન્ડલ મેં કીધું આ કઈ કેરી બેગ છે યાર આ કોઈ ટીવી લઈ આવી છો તો હેરી હેન્ડલ નથી થતો વોટ ઇઝ ધીસ હેન્ડલ નથી થતો એટલે આ હેન્ડલ કરવાનો છે પ્રોબ્લેમ છે કેટલી મમ્મીઓને પ્રોબ્લેમ છે બાળકથી અરે ફરી ફરીને કહું છું કે ઈશ્વરે આપ્યું છે તો તમારાથી હેન્ડલ નથી થતો ભાઈ તો મતલબ વાંક બાળકમાં છે સહેજ એ નહીં માનતા વાંક ક્યાંક આપણી ભૂલ છે એ ગોતવાની છે આપણે તો ટીચ ચૌદમો નિયમ છે ટીચ આર્ટ એન્ડ મિત્રો બનાવતા શીખવો નથી પણ એને કીધું નથી મોંઘો છે પાંચ આંકડામાં લઈએ છીએ પૈસા પણ સાંઈરામભાઈ તમે બોલાવો છો અને તમે પેરેન્ટ્સ માટે મને બોલાવો છો સમાજને સારા રસ્તે વાળવા માટે બોલાવો છો તો મારે એમાં કઈ કહેવાનું જ ન હોય આ બંને મિત્રો એકવાર ખૂબ તાલી થી વધાવો તમે તો આમ બધા જોડાય છે કે આ અમે એક અને તમે જોજો અમારી ત્રણેયની વાત અમે કશી સ્ક્રિપ્ટેડ કરેલી નથી છતાંય વાત અમારી એક જ એક જ હોડીની એક જ નહેરની એક જ લહેરની નીકળશે એટલે કહું છું કે ટીચ આર્ટ ઓફ ફ્રેન્ડશીપ વાત દોસ્તી શીખવજો યાર મિત્ર ઉંમરમાં ડિફરન્સ છે દસ વર્ષનો પણ દોસ્તી તો કરતા આવડે માઇક્રો સેકન્ડમાં દોસ્તી કરતા આવડે ને તમારા દીકરાને એટલું શીખવજો કે બેટા દોસ્ત ક્યારેય જમીન દોસ્ત નથી થતા યાદ રાખજે તો મિત્રો કામ લાગશે પંદરમો અને છે છેલ્લેથી પેલો હવે એટેચ સોસાયટી એને સોસાયટી સાથે એક સમય હતો કે આપણે બીજાના ઘરે બેસવા જતા હતા ચાલુ આપણે બંધ કરી દીધું એટલે બીજાના ઘરના રીતિ રિવાજ શું છે બીજાના ઘરમાં હું બન્યું છે એ બધું આપણને જાણવા મળતું હતું ઝીરો થઈ ગયું આપણે તહેવારોમાંય બહાર વ્યા જાય છે સાહેબ અને એમાં રાજકોટ તો હું જોઉં છું હું તો દિવાળી રાહ જોઉં ખામેવાળા આવે હરામ જો આવે પછી તોય હું સામે ડોઢો થઈ ગયો કે સાલું બારક એ ભાઈ માન કે તમારું વોટ્સઅપ છે મને ઝેર જેવો ઈ ને દિવાળી બે લાગ્યા વાહ અને આને આપણે શહેર કહીએ છીએ યાર આને આપણે ફેશન કહીએ છીએ આપણે આપણા તહેવારોમાં મળવા હળવાનું બંધ કરી દીધું આપણે નક્કી કરેલા માણસોને જ મળીએ આપણે કશી થ્રીલ જીવનમાં લાવતા જ નથી દોસ્તો ત્યારે ઘરે આપણે હોટલમાં જઈએ છીએ નક્કી કરેલી હોટલમાં જ એમાં નક્કી પનીર ટીકા મસાલા એક જ શાક ભાઈ બીજું તો નથી ફાવતું આપણે કશું ટેસ્ટ જ નથી કરવા માંગતા દોસ્તો ફરી ફરીને ત્યારે એકાદ વખત તો બાળક માટે એમ કહ્યું કે બેટા એક વખત બર્થડે ઉજવશું અને બીજી વખત એની ચેરિટી કરશું બીજા બર્થડેમાં આપણે કોઈ અનાથાશ્રમમાં જઈ અને આ પાંચ હજાર રૂપિયાની પાર્ટી થઈ છે ને આપણે એ પાંચ હજાર રૂપિયાનું વૃદ્ધાશ્રમમાં કંઈક દાન કરશું કોઈ ગૌશાળામાં દાન કરશું પપ્પા એકવાર બર્થડે ઉજવી જોવે જો છોકરો સામેથી ન કહીએ તો મને કહેજો મારા છોકરાઓએ મને સામેથી કીધું છે કે પપ્પા આ બર્થડે આપણે હોટલમાં નહીં હાલો વૃદ્ધાશ્રમમાં અને હું ગયો છું તો જેવું તમે આપો એવું જ ફરી ફરીને લણવાનું છે ને છેલ્લો નિયમ બી પેશનેટ ધીરજ રાખો યાર મા બાપ છો તમે તમારી ઘરે સંતાન છે રજનીકાંત નથી થોડીક થી શરૂ થયો તો હું ઉપર આપું છું પાછી વાત કે ઘરનું શાંત અને સુખી વાતાવરણ જ બાળકની મહાન કેળવણી છે દોસ્તો તમારા ઘરનું વાતાવરણ શાંત હોય અને સુખી એટલે પૈસા ટકે નહીં જૂન જૂન વાળી પાંચ ચાલીસ હજાર કરોડ હતા સિગરેટ ચાલુ રહીને ભાઈ ઓલવાઈ ગયો પૈસા તો પૈડા રહેશે દોસ્ત કોરોના લાગતા ડોક્ટર હતા એ વયા ગયા અને હોસ્પિટલ હતી ઘરની એ વયા ગયા દોસ્તો તો સંસ્કાર કામ લાગશે સુખ કામ લાગશે ફરી એક જ વસ્તુ જો તમારે તમારા બાળકને આપવી હોય તો શું આપશો ઉત્સાહ આપજો જીવનનો ઉત્સાહ આપજો બેટા જીવવાનું એ બહુ સરસ દુનિયા છે યાર બહુ મસ્ત છે ભલે ઘટનાઓ નબળી પાતળી થાય છે મીડિયામાં કદાચ ઉલરી ઉલરી આખી દુનિયા ખરાબ નથી બેટા દીકરી વાળા જેટલા કેટલા છે આમાં દીકરી વાળા બાપ સલામ માત્ર દીકરી વાળા કેટલા છે હા માત્ર વાળાને ખાસ કહું છું કે કેટલીક ઘટનાઓથી તમે એટલા કોન્શિયસ થઈ જાઓ છો બેટા છોકરાઓ ખરાબ છે પાંચ વર્ષની દીકરીને તમે ફીડ કરી દીધું છે કે છોકરાઓ તો ખરાબ છે એ કેવી રીતે કોઈને પોતાનો હમસફર ચૂની શકશે યાર એ કેવી રીતે એમાંથી પોતાના પતિને પ્રેમ કરી શકશે યાર એ કેવી રીતે એને વફાદાર રહી શકશે એ પણ વિચારજો કે બેટા કોક પુરુષો ખરાબ હોય છે પણ એમાંથી હાચવનારા અને તને મારા કરતાંય વધારે હાચવનારા પુરુષો છે બસ એ તારા નસીબે તારા ગોતવાના છે આપણે ખાલી મોડ ચેન્જ કરવાનો છે છોકરીઓ ખરાબ હોય છે આવું કેટલાક છોકરાઓને ફસાવી દે છે કે અરે ભાઈ તું પરણ છે ક્યાં આપણે તો કઈ બધાય તો રાજકારણમાં જઈ નહીં શકીએ ચાલો હવે ટૂંકાવું જ્ઞાન થી કેળવણી વાંજણી રહેશે દોસ્તો યાદ રાખજો ફરી ફરીને અમારી ત્રણેયની વાતનો એક પોઈન્ટ ઉપર મૂકું છું કે માત્ર શરીરની કેળવણી થી બાઉન્સર્સ પેદા કરી શકશો સિક્સ પેક્સ સિક્સ પેક બોડી બનાવવા પાછળ મહેનત કરીએ છીએ ને એના કરતાં સિક્સ પેક માઇન્ડ બનાવવા પાછળ મહેનત કરો ને યાર તો દસ બાઉન્સર હારે છોકરો એન્ટ્રી મારશે દોસ્તો એ બાળકના સ્મિતને અખંડ રાખવા માટેના સોળ લો ઓફ પેરેન્ટિંગ જો કામ લાગે તો બાલ દેવો ભવાનું આ સૂત્ર ગીજું હે આપેલું જ્યાંથી હું શરૂ થયું તો ત્યાં પૂરો કરું છું કે ઈશ્વર છે મારીને તમારી ઘરે બસ રાજે શેરડીના શેરથી મારે વાતને વિરામ આપી છે કે યહાં હર શખ્સ હર પલ હાદસા હોને ડરતા હૈ યહાં હર શખ્સ હર પલ હોને

ક્રિએટિવ હુમલાઓ આવ્યા કરે છે અને એમને બધાને દોડાયવા કરે છે તો ફરી ફરીને આ બધા આવ્યા સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન જ્યારે પાછું યાદ કરે ત્યારે ચોવીસ જ કલાકમાં પેક કરવાની તમે પેટર્ન રાખી છે એટલે ફરી ફરીને રાજકોટ સલામ થેન્ક યુ વેરી મચ આવજો આભાર પોતપોતાના ઘરે જાઓ છોકરાઓને લેતા જાજો